सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण आज अपनी सभा नु वचनामृत छे गढ़ा प्रथम नु 70मो काका भाई नु अने चोर ने कांटो वाग्यानो સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત 1876ના ચૈત્ર સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમને દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે હિરકોરનું ધોળું ધોત્યું બાંધ્યું હતું અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી ને હસ્તકમળમાં તુલસીની માળા લઈને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે મોટા મોટા પરમહંસ માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો તથા કોઈક હરિભક્તોને પૂછવું હોય તો પરમહંસને પૂછો ત્યારે ગામ રોજકાના હરિભક્ત કાકાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે અંતરને માહિલી કોરે એક કહે છે કે વિષયને ભોગવીએ અને એક તેની ના પાડે છે તે ના પાડે છે તે કોણ છે અને હા પાડે છે તે કોણ છે ચૈત્ર સુધી પૂનમને દિવસ મારા દાદા ખાચરના દરબારમાં વિરાજમાન છે માથે હિરકોરનું થોડું ધોત્યું બાંધ્યું છે થોડો ખેસ પહેર્યો છે મહારાજે પછી કીધું કે કોઈ હરિભક્તોને કંઈક પરમહંસને પૂછવું હોય તો પૂછો ત્યારે રોજકાના કાકાભાઈ એવા ભગત હતા કે પોતે જ્યારે એમને એવી ખબર પડી કે હું બીમાર છું ને મારો દેહ છૂટી જશે પોતાના ઘરની અંદર જેટલો સામાન હતો ને રૂપિયા હતા ઢોર ઢાંખર હતા સોના દાગીનાઓ હતા બધું લઈને મહારાજની સેવામાં પહોંચી ગયા અને બધું મહારાજને અર્પણ કરી દીધું જ્યારે કાકાભાઈ અતિ બીમાર હતા અંતકાળ હતો એમનો શ્રીજી મહારાજ પણ પોતે શરીરે અસ્વસ્થ હતા એવી મહારાજે લીલા કરેલી ત્યારે મહારાજ સ્વયં કાકાભાઈને દર્શન આપવા માટે પોતે છેલ્લામાં છેલ્લા દર્શન આપવા મહારાજ જો કોઈને ગયા હોય તો રોજકાના કાકાભાઈ હવે વિચારવાનું છે કે આ ભક્તો કેટલું પોતાના અંતરનો તપાસ કરતા હશે અંતરની માહિલી કોરે એક વિષય ભોગવવાની હા કે છે અને એક વિષય ભોગવવાની ના કે છે નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે કાકાભાઈએ હા પાડે છે તે કોણ છે ના પાડે છે તે કોણ છે બોલો તમારામાંથી એક જણકો વિષય ભોગવવાની હા પાડે એ કોણ ને ના પાડે એ કોણ કેતુલબોધ કહો
વિષયને ભોગવી લઈએ એવું કોણ કે, અને વિષયને ના ભોગવશો એવું કોણ કે? મન છે. અને ના પાડે છે, હા પાડે છે, અરે ના પાડે છે જીવ છે. જે વિષય ભોગવવાનું કે છે એ મન છે, અને જે વિષય ભોગવવાની ના પાડે છે એ જીવ છે. હવે મહારાજનો જવાબ સાંભળજો, અને પછી આપણે જે જવાબ વિચાર્યો છે સાચો છે કે ખોટો છે એ આની અંદરથી ખબર પડશે. પછી શ્રીજી મહારાજ ત્યારે નિત્યાનંદ સ્વામીએ એમ કહ્યું કે ના પાડે છે તે જીવ છે અને હા પાડે છે તે મન છે. નિત્યાનંદ સ્વામીએ આપણે જે જવાબ આપ્યો એવો જવાબ નિત્યાનંદ સ્વામીએ પણ જવાબ આપ્યો છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ. જે આ આપણે છીએ તે જે દિવસથી સમજના થયા અને મા બાપની ઓળખાણ પડી તે દિવસથી મા બાપે નિશ્ચય કરાવ્યો છે, આ તારી માં, આ તારો બાપ, આ તારો કાકો ને આ તારો ભાઈ, આ તારો મામો, આ તારી બેન ને આ તારી મામી, આ તારી કાકી, આ તારી માસી ને આ તારી ભેંસ ને આ તારી ગાય ને આ તારો ઘોડો, આ તારું લુગડું ને આ તારું ઘર, આ તારી મેળી ને આ તારું ખેતર ને આ તારા ઘરેના ઇત્યાદિ જે કુસંગીના શબ્દ તે આ જીવની બુદ્ધિમાં રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે? તો જેમ કોઈ સ્ત્રીઓ ભરત ભરે છે તેમાં કાચનો કટકો હોય તેમ ભરતને ઠેકાણે બુદ્ધિ છે અને કાચના કટકાને ઠેકાણે તે જીવ છે. તે બુદ્ધિમાં એ કુસંગીના શબ્દ અને તેના રૂપ તે પંચ વિષય સહિત રહ્યા છે, અને તે જીવને પછી સત્સંગ થયો ત્યારે સંતે પરમેશ્વરના મહિમાની વિષય ખંડનની જેમ જગત મિથ્યાની વાર્તા કરી તે સંતની વાર્તાને સંતના રૂપ તે પણ જીવની બુદ્ધિમાં રહ્યા છે. તે બે લશ્કર સામસામાં ઊભા છે, જેમ કુરુક્ષેત્ર વિશે કૌરવને પાંડવના લશ્કર સામસામાં ઊભા હતા અને પરસ્પર તીરને બરછીને બંદૂકને તોપને ઝંઝાળોની લડાઈ થતી હતી, અને કોઈ તલવારે લડતા હતા અને કોઈ ગદાએ લડતા હતા અને કોઈ બથોબથ લડતા હતા, તેમાં કોઈનું માથું ઉડી ગયું, કોઈનો સાથળ કપાઈ ગયું, કચ્છર ઘાણ ઉડતો હતો, તેમ આ જીવના અંતઃકરણમાં પણ કુસંગીના રૂપ છે તે પંચ વિષય રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે, અને વળી જે આ સંતના રૂપ છે તે પણ ભગવાન સત્ય છે અને જગત મિથ્યા છે, વિષય ખોટા છે એવા જે શબ્દ તે રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે. અને બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે તે જ્યારે કુસંગીનું બળ થાય છે ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા થઈ આવે છે, અને જ્યારે આ સંતનું બળ થાય છે ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા નથી થતી, એમ પરસ્પર અંતઃકરણમાં લડાઈ થાય છે. તે જેમ યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયુર ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ, એ શ્લોકમાં કહ્યું છે, જ્યાં યોગેશ્વર એવા શ્રીકૃષ્ણ ભગવાન છે, જ્યાં ધનુષના ધરતલ અર્જુન છે, ત્યાં જ લક્ષ્મી છે, વિજય છે, ઐશ્વર્ય છે, અચળ નીતિ છે, તેમ જેની કોરે આ સંત મંડળ છે તેનો જ જય થશે એમ નિશ્ચય રાખો. મહારાજે નિત્યાનંદ સ્વામીએ જે ઉત્તર કર્યો કે વિષય ભોગવાની હા પાડે છે મન છે, ના પાડે છે જીવ છે, મહારાજે એ ઉત્તરને માન્ય રાખ્યો કે ના રાખ્યો? માન્ય રાખ્યો? ના રાખ્યો. મહારાજે કહ્યું હા પાડે છે એ જીવ છે અને ના પાડે છે તે પણ જીવ છે. જ્યારે જીવને સંતના શબ્દ મળ્યા હોય, બળિયા શબ્દ મળ્યા હોય, ત્યારે એને વિષય ભોગવવાની કોઈ વાત કરે તો વિષય ભોગવવા તરફ મન નહીં જાય. તમે રાત ને દિવસ બસ સંતો ભેગા રહેતા હો, ધારણા પારના ચાંદ્રાયણ સંતો કરતા હોય, સંતો ભેગા જ બેઠા રહેતા હો, તો તમને ધારણા પારના કરવા અઘરા ના પડે, ચાંદ્રાયણ કરવું અઘરું ના પડે, એકાદશી નકોરડી કરવી હોય, અને અહીં બેઠેલા તમે 10 યુવાન હો, દસે દસે નકોરડી કરી હોય ને, અને ધૂન આપણે 10 કલાકની કરી હોય ને, તો કોઈને ભૂખ ના લાગે. પણ 10માંથી જો 2 નકોરડી કરી છે અને 8 જણા ફરાળ ખરેખરું અંદર જમતા હોય અને પેલા 8 પાછા કહેતા હોય વારે વારે, હવે ભાઈ ઉપવાસ તો બરાબર છે પણ ફરાળ કરીને થાય જ છે ને, ભજન કરવાનું હોય ત્યારે ભૂખે ભજન ના થાય, થોડું કરી લો, એટલે તરત જ અંદરથી આત્મા ઢીલો થાય, કારણ કે ઓલા શબ્દ મળ્યા ને એટલે. પણ જો શબ્દ જેવા બળિયા મળ્યા હોય તો આત્મા ઢીલો પડે નહીં. એટલે અહીં એમ કહે છે કે સંતના શબ્દ પણ બુદ્ધિમાં રહ્યા છે અને કુસંગીના શબ્દ પણ બુદ્ધિમાં રહ્યા છે, અને બંનેને પરસ્પર લડાઈ છે. જેવી રીતે પાંડવો અને કૌરવો લડતા હતા ને, એમ હૃદયને વિશે કચડ ઘાણ ઉડે છે, બહુ મોટી લડાઈ થાય છે. જ્યારે સંતના શબ્દનું બળ વધી જાય
ત્યારે કુસંગીનું બળ ઘટી જાય. જ્યારે કુસંગીનું બળ ઘટી જાય, વધી જાય, ત્યારે સંતનું બળ ઘટી જાય. આવું આપણા હૃદયમાં ચાલ્યા કરે છે, આપણા આત્માની અંદર આવું બધું, આત્માની આજુબાજુ આ ચાલે છે, આપણી બુદ્ધિમાં આ બધું ચાલે છે. રોજનું છે, રોજનું નહીં, પડે પડનું છે, પડે પડે. અને આ બધી લડાઈ કોને હોય? બેને લડાઈ ના હોય, એક મુક્તને અને એક વિષયને, બે જણને લડાઈ ના હોય. મુક્ત છે એને બધું ભગવાન સંબંધી જ હોય એટલે એને લડાઈ ના હોય, વિષય છે એને જગતનું ભોગવવાનું છે એટલે એને લડાઈ ના હોય. લડાઈ કોને હોય? મુમુક્ષુને હોય, જે નથી મુક્ત થઈ ગયો, નથી સંપૂર્ણ વિષયી અને સંપૂર્ણ નથી મુક્ત, જે વચ્ચે છે. આપણા બધાની સ્થિતિ કેવી છે? આપણે ક્યાં છીએ? વચ્ચે છીએ, નથી મુક્ત થઈ ગયા, નથી વિષયી. આપણને એવું નથી જગતમાં જે છે બધું ભોગવી લઈએ અને બધું આમ પૂરું કરી લઈએ, એવું નથી થતું. એવું કોક દિવસ કદાચ હશે, પણ આપણને સંતનો શબ્દ મળ્યો એટલે હવે આપણું આમ ડાયવર્ટ થાય છે માઇન્ડ, અને આપણને થાય છે કે ના, એ બધું તો ખરાબ, આપણે નથી કરવું. હવે વિષય તરફ આપણું સંપૂર્ણ ખેંચાણ નથી થતું અને ભગવાન તરફ પણ સંપૂર્ણ ખેંચાણ થતું નથી. પણ હું રાજી તો થયો અત્યારે આવ્યો ત્યારે, કે તમે ધ્યાનમાં બેસી ગયા હતા બધા અંધારું કરીને. હું વિચારું કે અહીંયા આગળ સાધુના શબ્દ મળ્યા કે બધા આપણે ધ્યાન કરીએ, એટલે હું વિચારું કંઈ અંધારું કર્યું છે, વાટ જોવે છે, કેવી રીતે સભા કરવાની છે. પણ કે બધા ધ્યાન કરતા હતા, બહુ સારું કહેવાય. આવું જો વારે વારે જોવા મળે ને, આવું વારે વારે કરવા લાગો તો જુદી રીતનું થઈ જાય. અંગ, ભજન, ચાલ, બોલવું, હાલવું, વિચારવું, બધું જુદી રીતનું થઈ જાય. જેટલું ભજન સ્મરણ વધે, જેટલો સાધુનો સમાગમ વધે, એટલું આ થાય. પણ આ વાત બહુ આપણને સહજ રીતે સમજાઈ જાય એવી છે. હવે આની અંદર કુસંગી કોને કીધા છે? મા બાપને. પણ કયા મા બાપ? કે જે મા બાપે પોતાના સંતાનોને ફક્ત આ તારી આ તારી ભેંસને આ તારો ઘોડો ને આ તારું ઘર ને આ તારા મામા ને આ તારી મામી આવા સંસ્કારો આપ્યા છે ને, એ કુસંગી છે. પણ જે મા બાપે પોતાના બાળકોને સત્સંગ ઓળખાવ્યો છે એની માટે આ કુસંગી શબ્દ નથી વપરાયો. આ તો કોણ છે? જગતના જે લોકો છે. બાકી તો વ્યવહાર માટે બધું ઓળખાવું જ પડે ને, કે આ કાકા, મામા, ફોઈ, ફૂઆ, નહીં તો તમારો સંસારનો વ્યવહાર હાલે કેમ? એ બધું ઓળખાવવું પડે, શાસ્ત્રમાં જ છે બધું. પણ અહીં જે કુસંગી કીધા છે એવા લોકો કે જેને ભગવાન પોતાના સંતાનોને ઓળખાવા નથી, એવા લોકો માટે કીધું છે. એટલે અહીં મહારાજે જવાબ પૂરો કરતા એમ કીધું કે જ્યાં ભગવાન છે, જ્યાં ભગવાનના સાધુ છે, એનો જય થવાનો છે. જય થઈ ગયો છે એવું ના કીધું, જય એનો થશે. અત્યારે તો શું ચાલુ છે? લડાઈ ચાલુ છે. તમારામાં કોઈને લડાઈ પૂરી થઈ ગઈ હોય તો કહેજો, સમજ્યા? અને લડાઈ થતી જ ના હોય તો કહેજો. બેને પ્રોબ્લેમ, લડાઈ કરતો જ ના હોય અને જેવો સંકલ્પ થાય એવું કરી લે તોય પ્રોબ્લેમ. અને લડાઈ એને થતી જ ના હોય, કોઈ રીતે કરતો જ ના હોય તોય પ્રોબ્લેમ છે. અને લડાઈ ઉપાડી જ ના હોય તોય પ્રોબ્લેમ છે. લડાઈ તો મુમુક્ષુને ચાલવું જ હોય. આપણે બધાય લડાઈવાળા જ છીએ, મોક્ષના માર્ગે ચાલેલા છીએ. એટલે ઘડીક આમ થાય ને ઘડીક આમ થાય, ઘડીક આમ થાય ને ઘડીક આમ થાય. એ કેમ? બુદ્ધિની અંદર જેવો શબ્દ પડે છે એવા આપણે થઈ જઈએ છીએ. મહારાજે દ્રષ્ટાંત દીધું, જેમ પેલું ભરત ભરતી હોય સ્ત્રીઓ, એમાં કાચના કટકા મૂકે, કાચના કટકાની જગ્યાએ જીવ છે, ભરતની જગ્યાએ બુદ્ધિ છે. બુદ્ધિમાં પડેલો સંતનો શબ્દ એ કાચના કટકાની અંદર પેલી ભરતનું પ્રતિબિંબ ઝીલાય ને કાચના કટકામાં, એમ જીવમાં બુદ્ધિમાં રહેલો શબ્દ છે એ જીવમાં ઝીલાય છે. એટલે જો જીવ બુદ્ધિની અંદર કુસંગનો શબ્દ પડેલો હોય તો જીવમાં કયું પ્રતિબિંબ ઝીલાશે? કુસંગનો. જો બુદ્ધિને વિશે સંતનો શબ્દ પડેલો હશે તો જીવમાં કયું ઝીલાશે? સંતનો. વાત એટલી છે કે જે કાંઈ પ્રસંગ બને છે એની પાછળનું કારણ ભરત કયું ભર્યું છે, જેવી ભરતની ડિઝાઇન એવું આમાં પ્રતિબિંબ પડે છે. જીવ તો એવો ડાયો છે ને, લીલામાં જાય તો લીલો થઈ જાય, પીળામાં જાય તો પીળો થઈ જાય, કાળામાં જાય તો કાળો થઈ જાય, લાલમાં જાય તો લાલ થઈ જાય. આવો જન્મો જન્મથી જીવનો અભ્યાસ છે, જેમાં ગયો એવા રંગનો થઈ ગયો. હવે જો સંતનો રંગ સંપૂર્ણ ચડી જશે ને તો પછી શું થશે ખબર છે? એ ગમે ને આ જશે પણ પોતાનો રંગ નહીં છોડે. મહારાજે કહ્યું, ગમે એવા કુસંગમાં જાય, રતિવા સરસ થાય પણ મોડો ના પડે, એને પોતાનો રંગ રાખ્યો કહેવાય. રંગ રાખ્યો કહેવાય.
પણ કુસંગમાં ગયો તો કુસંગી થઈ જાય, સત્સંગમાં આવે તો સત્સંગી થઈ જાય, કોઈ જગ્યાએ વળી મૂવી થિયેટરમાં જાય તો ન્યા જેવો થઈ જાય, પાર્ટીમાં નાચવા ગયો હોય તો ન્યા જેવો થઈ જાય, અહીંયા આગળ વળી રાસ રમતો હોય તો રાસ રમવા જેવો થઈ જાય, દિવ્ય થઈ જાય. સમજ્યા? પાર્ટીમાં જાય તો માઇક થઈ જાય, અહીં રાસ રમતો હોય તો દિવ્ય થઈ જાય. આવું બધું થવાનું કારણ છે જીવની પોતાનો પાક્કો નિર્ધાર નહીં એટલે. અને નિર્ધાર ક્યારે થાય? કે જ્યારે બુદ્ધિમાં સતત અહીંયા આગળ કેસે આવે આગળ. ત્યારે વળી કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, એ સંતનું બળ વધે અને કુસંગીનું બળ ઘટે તેનો શો ઉપાય છે? કયો ઉપાય કરીએ તો સંતનું બળ વધી જાય અને કુસંગીનું બળ ઘટી જાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, અંતરમાં જે કુસંગી રહ્યા છે અને બહાર રહ્યા છે તે બે એક છે. આપણા અંતરમાં કુસંગી રહ્યા છે, પહેલાં તો રહ્યા છે અને ઓળખવા પડે કયા કયા કુસંગીઓ રહ્યા છે, આપણા અંતરની અંદર બેઠા છે. કારણ કે જન્મો જન્મથી આપણે એની સીટનું બુકિંગ કરાયેલું છે. જન્મો જન્મથી આપણે જ્યાં જ્યાં જન્મ ધરીએ છે ને ત્યાં સત્સંગને હારે લઈ જઈએ કે ના લઈ જઈએ, પણ કુસંગને તો હારે લઈ જ જઈએ છે. કેટલાક કુસંગના સંસ્કારો આપણા અંતરમાં તપાસ કરીને આપણે જોશું ને તો આપણને દેખાય, 5 વર્ષનો હતો તે દી આ સંસ્કાર હતો, 10 વર્ષનો હતો તે દી આ સંસ્કાર હતો. તો એ કુસંગના સંસ્કારો જે દી તે દી અંતરની અંદર પડેલા છે જન્મો જન્મના, એની સીટ તો પરમેનન્ટ બુક કરેલી છે આપણે, એને પીઆર આપેલું છે. સંતે તો અત્યારે સીટ નાખી, કોકને 5 જન્મથી નાખી હશે અંદર, કોકને આ જન્મે 9 આદરી હશે, એવા હશે સંતોએ તો અત્યારે સીટ નાખી આપણા હૃદયમાં. પણ પેલા કુસંગે તો જન્મો જન્મથી સીટ નાખેલી હતી, કારણ કે જીવને ખબર જ નહોતી વિષય ભોગવવાનો કુસંગ કરવા સિવાય, એટલે એ સીટ તો હતી જ. આવે કે છે, બહારના કુસંગી અને અંદરના કુસંગી બે એક છે, અને વળી અંતરમાં સંત રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે, પણ જે અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણ કરીને બળ વધે છે, અને અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત છે તેને પોષણ કરીને બળ વધે છે. માટે બહારના કુસંગીનો સંગ ન કરે અને બહારના જે સંત છે તેનો જ સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય અને સંતનું બળ વધે એમ છે. બહુ સીધો સાધો હિસાબ છે, સીધો સાધો પ્રશ્નનો જવાબ છે. જે આપણે અંદર બહારથી નાખીએ એ અંદર વધે, એ જ અંદર વધે. તમે બધાએ 1 મહિનો મંદિર આવવાનું બંધ કરો ને ઘેર બેઠા જો મૂવી જોવાનું ચાલુ કરો, અથવા તો આપણે મંદિરની અંદર સત્સંગમાં આવ્યા હોય પણ માની લો કે આપણે અહીં એવો કાર્યક્રમ કરી દઈએ 2 મહિના કાંઈ સત્સંગ નહીં, કથા નહીં, કાંઈ નહીં, બસ મનોરંજન કરવાનું, આનંદ કરવાનો, જેવું કરી દઈએ ને તો 2 મહિનામાં અંતઃકરણ તમારું ને મારું બેયનું ફરી જાય, બેયનું ફરી જાય. આ સતત નાખવું પડે, સતત. સંતો આટલી વાતો કરતા હોય, આટલું કરતા હોય, પણ તમે સંતોને જ્યારે પણ જોશો ત્યારે કંઈક વાંચતા હશે, પાઠ કરતા હશે, ભજન કરતા હશે, કંઈક ને કંઈક પોતાની બાજુમાં કીર્તન વગાડતા હશે, કંઈક સાંભળતા હશે, કંઈક વાંચતા હશે, કંઈક વિચારતા હશે. એ આત્માને બળિયો, કોઈનો આત્મા સીધો બળિયો રહી ના શકે. બળિયો રાખવા માટે બળિયા શબ્દ એને જોઈએ જ, જોઈએ જ. શબ્દ છે એના જેવી કોઈ તાકાત નથી. શબ્દ છે એ જીવને મુક્ત પણ બનાવી શકે છે, શબ્દ છે એ જીવને વિષયી પણ બનાવી શકે છે, શબ્દ સત્સંગની અંદર એને પાછો પણ પાડી શકે છે, શબ્દ સત્સંગમાં ચડાવી પણ શકે છે. તાકાત શબ્દની છે. આપણને જે દી તે દી સત્સંગના માર્ગે આપણે ચડ્યા છીએ, શબ્દથી ચડ્યા છે. શિવલાલ શેઠ કેવા ભગત હતા, કેવા ભગત શિવલાલ શેઠ જે ભગત હતા, અંતરની અંદર ભગવાનની મૂર્તિ અખંડ ધારતા. એને ભગવાનની મૂર્તિ ભૂલાય તો એવો ગાઢ થઈ જતો, ભગવાનની મૂર્તિ ભૂલાય એવું તો એને ક્યારેય બનતું જ નહીં. ભગવાનની મૂર્તિને અખંડ ધારી રાખતા, ભગવાનની મૂર્તિને અખંડ પકડી રાખતા. એ શિવલાલ શેઠને એક વખત એવી ઘટના ઘટી કે મહારાજ ધામમાં સીધાવ્યા પછી 1914ની સાલ ત્યારે હરિકૃષ્ણ મહારાજને ગઢપુરમાં પધરાવવાના હતા, અને એક બાજુ પર રઘુવીરજીની સવારી ભાવનગરમાં કાઢવાની હતી, એના યજમાનની જરૂર હતી. હવે આ તો ખર્ચો મોટો, એટલે યજમાન તો સદ્ધર જોઈએ, એટલે શિવલાલ શેઠ એના યજમાન થયા. ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી અને રઘુવીરજીની ભાવનગરમાં સવારી કાઢી,
આ બધો જ ખર્ચો શિવલાલ શેઠે આપ્યો. શિવલાલ શેઠે આ બધો ખર્ચો આપ્યો એમાં શિવલાલ શેઠને થોડા દિવસ માટે રોકાવાનું થયું. જે આ જગ્યાઓ ઘટપુર હતું તો ઘટપુર રોકાવાનું થયું, થોડા દિવસ આ ભાવનગરની અંદર જવાનું થયું તો થોડા દિવસ ત્યાં રોકાયા. આ રોકાવાનું થયું એમાં બધી બાજુથી જે યજમાન થાય એને શું મળે બોલો તો? શું મળે? માન મળે, પ્રશંસા મળે. આ બધાનો યોગ શિવલાલ શેઠને બહુ થયો, અતિશય પ્રશંસાનો યોગ બહુ થયો. બહુ યોગ થયો ને એની અસર શું થઈ કે જ્યારે જો કુસંગમાં નહોતા ગયા, ગયા હતા શું કરવા? સત્સંગ કરવા. પ્રતિષ્ઠા હરિકૃષ્ણ મહારાજની કરાવી, એક ઉપાસનાનું કેન્દ્ર ગોપીનાથજીની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા, એક ઉપાસના માટેનું સ્વરૂપ પધરાવ્યું ને, આટલું સારું કાર્ય કરવા માટે ગયેલા. ભાવનગરમાં રઘુવીરજીની સવારી કાઢવી એટલે આપણા સંપ્રદાયનો એક ડંકો વગાડવો એ જમાનામાં. એ કાર્ય નિમિત્તે બનેલા, એ કાર્યમાં નિમિત્ત બનેલા, આટલું સારું કાર્ય. પણ થયું એવું કે બધી બાજુ ઉપરથી પ્રશંસા થવા લાગી, એટલે પ્રશંસાને પચાવવી બહુ ભારે પડે. એટલે શિવલાલભાઈના ચૈતન્યમાં સાત્વિક અહંકારે ભેગ લઈ લીધો. સાત્વિક અહંકાર, રાજસી ને તામસી નહીં, સાત્વિક. શું? કે મેં આટલું કર્યું. હરિકૃષ્ણ મહારાજ પધાવે, રઘુવીરજીની સવારી કાઢી. આ ખબર સ્વામીને પડી ગઈ, ગુણાદિતાનંદ સ્વામીને. વૈદ હતા પોતે, વૈદ. પણ કયા વૈદ? શરીરના નહીં, આત્માના વૈદ. તરત જ પોતાના દર્દીને પારખી ગયા. નિરોગી કરવા માટે સ્વામીએ, ગુણાદિતાનંદ સ્વામીએ, શિવલાલભાઈ જ્યારે પાછા આવ્યા આ બધું કરીને, 3-4 મહિના ફરીને પાછા આવ્યા ને, ધામધૂમી પૂરી થયા પછી શિવલાલભાઈ નિરોગી કરવા કડવું ઔષધ સ્વામીએ પાયું. સ્વામીએ કહ્યું, શિવલાલ, તારા મનમાં તું એમ જાણે છે ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ અને ભાવનગરમાં રઘુવીરજી મહારાજને પધરાવીને મેં મોટું કામ કર્યું, સાચી વાત? શિવલાલ કે, સ્વામી મહારાજે કરાવ્યું. હવે તો મોટા સાધુ આવી ગયા એટલે જ્ઞાન પાછું પ્રગટ થઈ જાય. કોને કરાવ્યું? કોને કરાવ્યું? આપણને જો આપણને આમ એકલા એકલા થાય કે આ બધું હું કરું છું, મારથી થાય છે, હું આમ કરું છું, પણ આપણને જો કોઈ ભગવાન કે મોટા સાધુ, કોઈ મોટા હરિભગત પૂછે કે તમે કર્યું, તો તરત આપણને જ્ઞાન થઈ જાય. ના ના ના, મારાથી શું થાય? તો મહારાજને મોટા સાધુ કરે, મોટા ભક્તો કરે, આમ તરત બોલાઈ જાય. પણ આપણે એકલા હોય ને પથારીમાં, એકલા આમથી આમ આમથી આમ ગલોટિયા ખાતા હોય ને, ત્યારે સારું હૃદયમાં કંઈક થોડું થાય ખરું કે આપણે થોડું ઘણું કંઈક કરીએ તો છે એમ. શિવલાલ શેઠને સ્વામીએ પૂછ્યું ત્યારે શિવલાલ શેઠે એમ કીધું કે સ્વામી કે તે બહુ મોટું કામ કર્યું એમ, પણ તારા જીવ સામે જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે. હતો ક્યાં શિવલાલ શેઠ? હરિકૃષ્ણ મહારાજ પધરાવા ગયા એ કુસંગમાં ગયા હતા, ક્યાં હતા? સત્સંગમાં. રઘુવીરજીની સવારી કાઢવા ગયા કુસંગમાં ગયા હતા? સત્સંગમાં. પણ પ્રશંસા એને પણ પચાવતા જો ન આવડે, એને જો પચાવતા ના આવડે, પેલી કડી છે ને સુકાનંદ સ્વામીના આખ્યાનની અંદર કે આધારાનંદ સ્વામીના આખ્યાનની અંદર ક્યાંક ભગવાનની મોટા સંતોની ઈચ્છાથી આપણે લખી, તમને કોઈની યાદ છે? ના, એ તો બરાબર છે. હા બોલો ભૂપેન્દ્રભાઈ. હા એ તો ના, એ છે, પણ એક બીજું છે. હા, બિરદાવલી પામે છે મુમુક્ષુ, ત્યારે જોઈએ અવશ્ય જ્ઞાન ચક્ષુ, જે થયું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે. જે કર્યું એ હરિએ કર્યું છે, મારું નામ ખોટું ધર્યું છે. જ્યારે આપણી પ્રશંસા પ્રાપ્ત થાય ત્યારે સજાગ મુમુક્ષુ તરત જ પોતાની વૃત્તિને ભગવાન અને મોટામાં કેન્દ્રિત કરી દે કે આવા ભગવાનને આવા મોટા જેથી નહોતા મળ્યા તેથી મારાથી શું થતું હતું. એટલે પ્રશંસા સીધી ભગવાનના ચરણારવિંદમાં જાય. પણ એટલું સજાગપણું જો આવે શિવલાલ શેઠ જેવાને આવું થાય તો આપણને તો અપચો થઈ જ જાય. એમાં કંઈ વાત જ નથી, થઈ જ જાય. શિવલાલ શેઠને જ્યારે આવું થયું, ચારે બાજુ જે પ્રશંસા થઈ રહી હોય ત્યારે કોઈ આવી વાત કરે તો વસમી તો લાગે ને વાત. બધા લોકો એમ કે વાહ તમે શું કામ કર્યું, અને તમને એક જ સાધુ એવું કે
તારા જીવ બાજુ જોઉં છું તો અડધો સત્સંગ છે. બધા એવું કે છે કે વાહ, શિવલાલ જેવો કોઈ પાકો ભગત નહીં, આટલું કોઈ કરે નહીં, આમ તેમ બધી બાજુથી પ્રશંસા પ્રશંસા પ્રશંસા, અને એની વચ્ચે એક સદગુરુ સંત એમ કે છે તારા જીવ બાજુ જોઉં છું તો અડધો સત્સંગ છે. કયું વાલું લાગે કહો તો? કયું વાલું લાગે મિનેશભાઈ? કયું વાલું લાગે? પ્રશંસા. અડધો સત્સંગ તારા જીવ બાજુ જોઉં છું આવું કોઈ કે ને, તો આપણે મુમુક્ષુ શું સમજીએ ખબર છે કે આમને મારી ખબર નથી પડતી, આ બધાય મને ઓળખે છે, આ એક જ નથી ઓળખતા. પણ ખરેખર એક જ ઓળખે છે, બીજા નથી ઓળખતા. સમજાય છે? એક જ ઓળખે છે. જીવનું એવું વિપરીતપણું છે, જે સાચું નથી એ સાચું લાગવા માંડે, અને જે ખોટું છે એ સાચું લાગવા માંડે. સાચું છે ખોટું લાગવા, આપણને કોઈ કે ઓહ તમે તો આવી સરસ મજાની સેવા કરવાવાળા ને બહુ ભક્તિવાળા, એટલે તમે ઉકા ખાચર છો, દાદા ખાચર છો, અરે સ્વામી તમે મુક્તાનંદ સ્વામી જેવા છો. ખોટું છે એ આપણને કેવું લાગવા માંડે છે? સાચું લાગવા માંડે છે. અને કોઈ આપણને એમ કે બધું તમારું સારું છે, પણ આટલા તો ભંગાર સ્વભાવ તો સુધર્યા નથી, આટલો તો તમારામાં સુધારો છે નહીં, આવી સાચું છે, એ આપણને કેવું લાગે? ખોટું લાગે. આપણે સેવા કરતા હોય પણ આપણા કોઈ સ્વભાવ હોય અને એ સ્વભાવ નથી સારા, તો આપણે સેવા કરીએ છીએ ને આપણને કોઈ કે તમે સેવા કરો છે સારું છે, પણ તમારા આટલા સ્વભાવ તો નથી જ સારા, તો આપણને સારું નહીં લાગે. પણ આપણને કોઈ એવું કહેશે કે તમે સેવા કરો છો એટલે ઉકા ખાચર જો ગોતવા હોય તો તમે જ છો અત્યારે, તો એટલે તરત આપણને આમ હૃદયમાં એના પ્રત્યે અહોભાવ થાય કે મને સમજી તો હકે છે, મને સમજે છે, મારી સ્થિતિને જાણે છે. આવા બધા મોહના હજારો તરંગો થાય, એ બધા કાપે છે કોણ? સાધુનો સમાગમ, સાધુનો. શિવલાલ શેઠને સ્વામીએ આમ કીધું, સ્વામીના વચને શિવલાલભાઈનો અંતરાત્મા સચેત થઈ ગયો. તેઓ હાથ જોડીને બોલ્યા, સ્વામી આપની વાત સાચી છે, હું ભૂલ્યો, હવે મારા ચૈતન્યના ભેગને ટાળવા માટે દવા પણ તમારે જ કરવી પડશે. અને ત્યારે સ્વામી બોલ્યા, શિવલાલ જેના તેના શબ્દો સાંભળીને તારો જીવ સોરાઈ ગયો છે, જીવ તારો સોરાઈ ગયો છે. સાંભળ શિવલાલ, એકવાર ગાયનું વાછડું ભૂખ્યું હતું, માં સીમમાં ચરવા ગઈ હતી, ભૂખ્યું વાછડું સાંઢના ટોળામાં જઈને સાંઢના આવમાં માથા મારવા માંડ્યું. હાંડ હોય ને એને આવ હોય, ખોટા આવ હોય, આંચળ એને ખોટા હોય, ન્યા માથા મારવા માંડ્યું. અને એને એમ હતું કે મને દૂધ મળશે, તે દૂધ તો ન મળ્યું, સાંઢના પાટા ખાઈ ખાઈને મોઢું હોજી ગયું. તે હાંજે સગી માં આવી, માને થયું કે મારું બાપડું આ બચ્ચું, સવારની હું તો સીમમાં ચરવા ગઈ હતી, મારું બચ્ચું ભૂખ્યું છે, લાય એને ધવરાવું. તે માએ પારહો મૂક્યો, સમજ્યા, ધવરાવા માટે. તે વાછડું ધાવવા જેવું ન રહ્યું. કેમ ધાવવા જેવું ન રહ્યું? કારણ કે મોઢું ઓલાના પાટા ખાઈને હોજી ગયું હતું. શિવલાલ જેના તેના શબ્દો સાંભળીને તો જીવની આવી દશા થઈ જાય, હવે તો તું મારી સાથે રહીને થોડો સમય સમાગમ કરીશ, પછી સાજો થઈશ. શિવલાલભાઈએ સ્વામીની વાતને હૃદયથી સ્વીકારી લીધી. સ્વામીએ શિવલાલભાઈને થોડા સમય સુધી સાથે રાખ્યા. એમના અંતરમાં સત્કર્મ કરવાની સાત્વિક અહંકાર ઉદય થયો હતો, મૂળમાંથી તાળી નાખ્યો. અને તમને ખબર છે, શિવલાલ શેઠને આવું લાગવું પડ્યું, આજે લાગવું પડ્યું ને આવું, એના 2 વર્ષ પછી તો શિવલાલ શેઠ ધામમાં જતા રહ્યા. 2 જ વર્ષ, 25 વર્ષની ઉંમરે શિવલાલ શેઠને આ લાગુ પડી હતી પ્રશંસાનો રોગ. હવે 27 વર્ષે તે ધામમાં ગયા, આના 2 વર્ષ પછી શિવલાલ શેઠ ધામમાં જતા રહ્યા છે. વિચારો કે 25 વર્ષ સુધી ઓકે હતું, 25મા વર્ષે પ્રશંસા પ્રાપ્ત થઈ ત્યારે એનું ડાયવર્ટ થયું, હવે એ સમયે એનો દેહ પડે તો શું દશા થાય? સમજાય છે? સંતનો સમાગમ એટલા માટે અખંડ કરી રાખવાનો, એટલા માટે કરી રાખવાનો. અંત્યના 30મામાં મહારાજ કે આ ઘડીએ ના પડે મરવું છે, કોઈક ઘડી આપણી મૃત્યુની આવી હોય અને આપણા જીવની કસર એ ટાઈમે ઊભી થઈ ગઈ હોય, અને આ તો શિવલાલ શેઠ તો મુમુક્ષુ છે, સ્વામી આટલા ટોક્યાન તરત સ્વામીને આધીન થયા, નહીં તો ઝાઝા ભાગના સ્વામીને સલામ ભરીને જતા રહે. કડવી વાત તો કોને સાંભળવી જ છે, મીઠી વાત ને મીઠી હાકર બધાય સાંભળે, પણ આપણા સ્વભાવ ઉપર કોઈ કે તો કોઈ ન સાંભળી શકે, બહુ ઓછા હોય કે જે કડવી વાતને સાંભળી શકે. શિવલાલ શેઠને માની લો 25 વર્ષે આવું થયું, દેહ પડી ગયો હોય તો શું થાય, કેવી દશા થાય?
આવો વિચાર, મુમુક્ષુ માત્ર સતત કરવો પડે તો એને કોઈ દિવસ કોઈ કુસંગ ના લાગે. મહારાજ કહે છે, બહારના સંતનો જો સંગ કરે અને અંદરનો અંદરના જે કુસંગી છે એને બહારના કુસંગથી જો પોષણ ના આપે તો એને કોઈ દિવસ વાંધો આવે નહીં. હવે કુસંગ પણ કેટલા પ્રકારનો છે તો ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતો એની અંદર સ્વામીએ આપણને શીખવાડ્યું છે. વાત નંબર પ્રકરણ 5 133મી વાત છે, સાંભળજો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી છે અને અંતરનો કુસંગ, બહારનો કુસંગ અને સત્સંગમાં કુસંગ એને ઓળખીને એનો ત્યાગ કરવો. કેટલા પ્રકારના કુસંગ છે પાછા? 3. એક અંતરનો. કયો કયો છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, તૃષ્ણા, આ બધા જ અંતરના દોષો છે. દરેકના અંતરના દોષોનું લેવલ જુદું જુદું હોય. કોઈનામાં સ્વાદ વધારે હશે, કોઈનામાં ઓછો હશે. કોઈનામાં ક્રોધ વધારે હશે, કોઈનામાં ઓછો હશે. કોઈનામાં લોભ વધારે હશે, ઓછો હશે. દરેકના અંતરની અંદર જે કર્મ એને તીવ્રતાથી કર્યા છે પૂર્વ જન્મમાં અથવા આ જન્મમાં, માની લો કે કોઈએ સ્વાદ જ્યારે જ્યારે કર્યો છે ત્યારે એને ભગવાનનું અનુસંધાન રાખ્યા વિના બસ ખાવા માટે જ જન્મ્યો છું. શાના માટે જન્મ્યો છું? ખાવા માટે જ જન્મ્યો છું. જીવું છું શાના માટે? ખાવા માટે. એવો જેનો નિર્ધાર હશે ને, હવે એના એટલા બધા કર્મના પાસ એવા પડી ગયા હશે એટલે એને સ્વાદ બહુ ઉત્કૃષ્ટ કક્ષાનો થઈ ગયો હશે. કેટલાકને એવું હશે કે એની ઈચ્છાનો ભંગ થાય એટલે વાત વાતમાં ક્રોધ કર્યા જ કર્યો હોય, ક્રોધ કર્યા જ કરે, કર્યા જ કરે. સેજ ભંગ થયો ઈચ્છાનો તરત ક્રોધ, થોડોક ભંગ થયો તરત ક્રોધ. એટલે એને એને એટલા બધા તીવ્રતાથી એ પાસ લાગી જાય એટલે અંતરની અંદર ક્રોધનું લેવલ જન્મો જન્મનું હોય એ બહુ સોલિડ હોય. કોઈનામાં કામ એવો હોય કે બસ એને જ્યારે હોય ત્યારે એવા ખરાબ રૂપ જોવું, ખરાબ જોવું, આ જ ધંધો કર્યો હોય જન્મો જન્મમાં, આ જન્મમાં એના કારણે એની અંદર એક કામનું રૂપ હોય, બહુ તીવ્ર થઈને બહુ સોલિડ બની ગયું હોય, એ અંતરના કુસંગીઓ છે. એ અંતરની અંદર છે અને દરેકના લેવલ અને દરેકની કેપેસિટી બધામાં જુદી જુદી હોય. જે વસ્તુ આને નડતી હોય બીજાને નડતી જોઈએ એવું ના હોય, કારણ કે એનું લેવલ જુદું હોય. ઘણા એવા હોય, તમે જો ગમે એવું થાય તો ક્રોધ થાય જ નહીં, અને ઘણા કેવા હોય કે એને તમારે કહેવું પડે, ટાઢા રહેજો ભાઈ, બરફ જરૂર છે, થોડો માથે મૂકવો છે, રાખો. ઘણાને ક્રોધ થાય જ નહીં, ગમે એવી પરિસ્થિતિ થઈ જાય તો એ ક્રોધ ના થાય. આપણા દાદા ગુરુજી હતા, ગુરુજી કે મેં જિંદગીમાં એને ક્યારેય ક્રોધ કરતા જોયા જ નથી. હું જેટલા વર્ષો એમની ભેગા રહ્યો મેં ક્યારેય એમને ક્રોધ કરતા એના ચહેરા ઉપર ક્રોધ જ નથી જોયો. બોલો, એને ક્રોધ થાય જ નહીં. વઢવું અને ક્રોધ બે બહુ જુદા છે. વઢે ખરા, કોઈને વઢવું તો પડે પણ ક્રોધ નહીં. તો અંતરની અંદર કુસંગી રહ્યા છે, બીજા બહાર કુસંગી રહ્યા છે, દારૂડિયા, માંસાહારી, વ્યભિચારીઓ, અને ત્રીજા સત્સંગમાં કુસંગી રહ્યા છે. ત્રણેય કુસંગીનો ત્યાગ કરવો પડે. અંતરનો કુસંગી છે ને એ ફક્ત સત્સંગમાંથી આપણને પાડી ના નાખે, સત્સંગમાં રહેવા તો દે પણ આપણને છે ને સુખ ના રહેવા દે. અંદરથી એ ઘા માર્યા કરે ને અને આપણી પાસે એવું કરાવે ને કે જેનાથી આપણને આમ સત્સંગમાં રહેવા છતાં એમ થાય કે હું આટલો હારો ભગવાનનો ભક્ત, મને આટલી ભક્તિ થાય છે તો એ મને આવું કેમ થઈ જાય છે. એટલે આપણને સુખ ના રહેવા દે અંતરના કુસંગી. બહારના કુસંગી છે ને એ તો આપણને આવે, માની લો કે આપણે એ બાજુ જવાનું જ નથી એટલે લગભગ એ આપણને બહુ પ્રોબ્લેમ ના કરે. તમે જોબો કરતા હો, આ તે બધા જાણે આ ભગત છે, એને કાંઈ પૂછવા નહીં આ, એટલે બહારના કુસંગીની ઉપાધિ મટી ગઈ. અને ત્રીજા છે સત્સંગના કુસંગી. એ સત્સંગનો કુસંગી એ પાછો ખતરનાક, એ અંતરના બહાર કરતાંય ખતરનાક, કારણ કે એ સત્સંગમાં જ ન રહેવા દે. એનું નામ સત્સંગનો કુસંગી છે. એટલે સ્વામી કહે છે, અંતરનો કુસંગ જે મનમાં ભૂંડો ગાઢ થાય, સત્સંગમાં કુસંગ જે લોક ભોગ અને પક્ષ, તે પક્ષે કરીને આચાર્યનું, મંદિરનું, કોઠારનું ને મોટા સાધુનું ઘસાતું બોલે. આ અંતરનો સત્સંગનો કુસંગ છે. અને ત્યારે કોઈકે પ્રશ્ન પૂછ્યો, એવું થઈ ગયું હોય તો કેમ ટળે? ચાલો કોઈકથી થઈ ગયો આવો સત્સંગનો કુસંગ તો શું કરવું, કેમ ટળે? એટલે સ્વામી કે એ તો મોટા સાધુનો વિશ્વાસ હોય, જે એ ભગવાન જેવા છે, તે ભગવાનની પેઠે અંતર્યામી છે, તે જાણે છે પણ કહેતા નથી, એમ જાણે તો ટળી જાય. મોટા છે એ તો કેવા હોય? તો કે જાણવા છતાં અજાન, સાંભળવા છતાં બેરા, જોવા છતાં આંધળા અને બોલવા છતાં મૂંગા.
સમજવા છતાં અણસમજુ જેવા રહે, આ મોટાનું લક્ષણ છે. હવે એવા મોટાને જો જાણી રાખ્યા હોય તો એને સત્સંગનો કુસંગ ના લાગે, બહારના કુસંગના યોગમાં જો ના જાય તો બહારનો કુસંગ ના લાગે, અને અંતરનો કુસંગ છે ને ઓળખી રાખે કે મારામાં આટલું પડ્યું છે અને મારે આને ધીરે ધીરે સાધુનો સમાગમ કરીને ટાળવું છે, તો અંતરનો કુસંગ એનું ખરાબ ના કરી શકે. એટલે ત્રણેય કુસંગથી ભગવાનના ભક્તે બચીને રહેવું જોઈએ. અને સંતનો જ સંગ, અંદરે સંતનો સંગ, ટૂંકમાં અંતરની અંદર પણ જે શાસ્ત્રના શબ્દો પડ્યા હોય, સંતના શબ્દ પડ્યા હોય, એ જ વિચાર્યા કરવા, ભગવાનના કીર્તનો વિચાર્યા કરવા, ભગવાનની જે કડીઓ છે, કિયા મે કિયા આપ જીવન જાણું છું, કીડી કુંજર નો મેળા આપ જીવન જાણું છું, ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણો છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાણો છો. આવી કડીઓ એનો વિચાર કર્યા કરીએ. એટલે અંતરનો કુસંગ છે ને એ અંતરના સત્સંગથી ડબાય, અંતરનો કુસંગ અંતરના સત્સંગથી ડબાય, બહારનો કુસંગ છે બહારના સત્સંગથી ડબાય, અને સત્સંગનો કુસંગ છે સત્સંગ એવો શુદ્ધ સત્સંગ, એનાથી સત્સંગનો કુસંગ ડબાય. ત્રણેય કુસંગ ડબાય, અને ત્રણેય કુસંગ ડબાય ત્યાર પછી સત્સંગનું શુદ્ધ સ્વરૂપ આપણી અંદર પ્રગટ થાય. કોઈ દિવસ મોક્ષના માર્ગની અંદર આપણો વાળ વાંકો કાળ કર્મ કે માયા ન કરી શકે એવા આપણે થઈ જઈએ. ત્યારે વળી કાકાભાઈએ ફરી પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, એકને કુસંગીની લડાઈ આળસી ગઈ છે, એકને કુસંગીની લડાઈ અંતરની અંદર થાય છે અને પૂરી થઈ ગઈ છે, હવે ચાલો એ તો જ્યારે દેહ મૂકશે ત્યારે ધામમાં જશે, પણ જેને લડાઈ પૂરી નથી થઈ અને એનું મૃત્યુ આવ્યું તો શું? પ્રશ્ન તો એના માટેનો અગત્યનો છે ને. જેને પૂરી થઈ ગઈ, હવે જેને ઇન્દ્રિયો અંતકરણ અંદરની લડાઈ બહારની લડાઈ સત્સંગના કુસંગ કશું જ એને અસર નથી કરી, હોય અલિપ્ત થઈ ગયો, તો એ તો ભગવાનના ધામને પામવાનો જ છે, એ તો કંઈ વાંધો નથી, એનું તો નક્કી થઈ ગયું, સિક્કો વાગી ગયો. પણ જે વ્યક્તિ એવો છે કે જેને હજુ લડાઈ ચાલુ છે અને એનું આયુષ્ય પૂરું થઈ ગયું તો શું? સૌથી અગત્યનો પ્રશ્ન, એનું શું થશે? આવો પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેમ એક લડવા નિશ્રયો એને આગળ વાણિયાને ગરીબ વર્ણ આવ્યા તેને જીતી ગયો, તે પણ જીત્યો જ તો, અને એક લડવા નિશ્રયો એની આગળ આરબની બેરખ આવી, રજપૂત આવ્યા, કાઠીને કોળી આવ્યા, તેને તો જીતવા કઠણ છે, પણ કાંઈ વાણિયાની પેઠે તરત જીતાઈ જાય એવા નથી, માટે એ તો એમને એમ લડે છે, અને તેમાં જો જીત્યો તો જીત્યો, અને જો લડતે લડતે શત્રુનો હટાવ્યો જો ન હટ્યો, પણ દેહનો આવીશ્ય આવી રહ્યો અને મૃત્યુને પામ્યો, તો પણ એનો ધણી છે તે શું નહીં જાણે જે એને આગળ આવા કરડા માણસ આવ્યા હતા તે નહીં જીતાય, આની આગળ તો વાણિયા આવ્યા હતા તે જીતાય એવા હતા, એમ એ બે ધણીની નજરમાં હોય તેમ એની ભગવાન સહાય કરે. મારી મરણ ટાણાની મૂડી જીવન જાણો છો, વળી ભવસાગરની હોડી જીવન જાણો છો, આજ સુધી પણ મારી જીવન જાણો છો, રાખો છો ખબર સારી જીવન જાણો છો, રાખો છો ખબર સારી જીવન જાણો છો, આજ સુધી પ્રભુ તમે અમારી ખબર રાખો છો, મારી મરણ ટાણાની મૂડી તમે જ છો, મારી ભવસાગરની હોડી તમે જ છો, આવો વિશ્વાસ રાખીને જે લડે છે ભલે કદાચ જીતી ના જાય, લડતા લડતા મરે તો એ ભગવાનને થાય કે એને શાબાશ છે. આજે શું થાય, માની લો કે કોઈ ભગવાનનો ભક્ત છે, એ 100 જન્મથી મહેનત કરે છે, કેટલા જન્મથી? 100 જન્મથી. હવે 100 જન્મથી એ ભગવાનને પામવા મહેનત કરે છે, એટલે 100 જન્મથી આમ લડ્યા જ કરે છે, એટલે એને તો ઘણી બધી લડાઈઓ પૂરી થઈ ગઈ હોય, હવે એને થોડીક લડાઈ હોય, અત્યારે હવે બ્રાહ્મણ જેવું રહ્યું હોય, થોડું ઘણું એને જીતવાનું હોય, બ્રાહ્મણ આવે લડવા તો એ, પણ કોઈ આપણી સામે કોઈ એવા આવ્યા હોય, રોટલી શાક ખાવાડા આપણે છીએ, આપણે ને આપણે છીએ રોટલી શાક ખાવાડા, બરાબર, હવે આપણી સામે કોઈ કદાચ ટીબીનો દર્દી આવ્યો હોય તો આપણે એને પાડી દઈએ, કંઈ વાંધો ના આવે. હમણાં 1 વર્ષ કે 1.5 વર્ષ થયું, એક સમાચાર મેં સાંભળ્યા હતા અને મને બતાવ્યું હતું ઉપર, કે એક સૈનિક શહીદ થયો આપણા ભારત દેશનો, તો એવી રીતે શહીદ થયો, એ જે મોરચા ઉપર હતો એ મોરચા ઉપરથી 4 થી 5 આતંકવાદીઓ ત્યાં પ્રવેશવા માટેનો, અંદર આપણા દેશમાં આવવા માટેનો પ્રયત્ન કરતા હતા, એ વ્યક્તિ પોતે પેલી રેતીની ગુની હોય એની પાછળ રહીને ફાયરિંગ કરતો હતો,
પણ એને થયું કે ઓલા લોકો દોડીને હવે આ બાજુ આવી રહ્યા છે, તો એ વ્યક્તિ એકલો જ છે લડવા માટેનો, એને ખબર છે હું મરી જ જવાનો છું, કારણ કે સામેથી 5 જણા ફાયરિંગ કરે તો હું વિંધાઈ જવાનો છું, પણ તોય એને સુરવીર પણ મારે 2ને તો મારવા જ છે, 3 જેટલા પડે એટલા, પણ મારે દેશની રક્ષા માટે હું અહીં ઊભો છું, બીજી ચોકી પેરી ઘણા કિલોમીટર દૂર છે, પણ મારે મારી ફરજમાં આવે છે. એને જો ધાર્યો તો ફાયરિંગ બંધ કરીને એને આવતા જોયા, ત્યારથી જો એની વફાદારી ન હોત દેશ પ્રત્યે તો એને જોયા ત્યારે આ નીચો વળીને બેસી રહ્યો હોત, કઈ વાંધો નહીં, પણ એ સામે લડ્યો એટલું ને એમાંથી બહાર નીકળ્યો, એની જે રક્ષા માટેની જે આખી પેલી રેતીની ગુની બનાવેલી હોય એમાંથી બહાર નીકળ્યો, બહાર નીકળીને લડ્યો, એના શરીરમાં કેટલી ગોળીઓ વાગી, પણ એને સામેવાળા 2-3ને તો ઠાર કરી દીધા, અને પછી બીજા બધા આવી ગયા ને થયું. પણ એ વ્યક્તિને દેશની અંદર એની નોંધ કેવી લેવાય કે આ વ્યક્તિ આવી રીતે એને ખબર હતી કે મારે મરવાનું જ છે તો પણ સામે જઈને લડીને મર્યો, એમ ભગવાન પણ જોવે કે આને તો 100 જન્મની મહેનત કરતો કરતો આવ્યો છે એટલે આને લડાઈ થોડીક છે, પણ આને તો હજુ આની લડાઈ જબરી છે, આને કામ ક્રોધ લોભાદિકનું જોર બહુ છે અને લડે છે આ, એટલે મહારાજ કે શાબાશ છે. ટૂંકમાં ભગવાને કેટલું સહેલું કરી દીધું ખબર છે, જો મહારાજ શું કહે છે, એના ધણીની નજરમાં હોય અને એની ભગવાન સહાય કરે, આને આવા સંકલ્પ વિકલ્પનું બળ છે અને લડાઈ લે છે માટે એને શાબાશ છે એમ જાણીને ભગવાન એની સહાય કરે છે માટે બે ફિકર રહેવું, યતીશ ભગત કેવા રહેવું, બે ફિકર રહેવું, કાંઈ ચિંતા કરવાની નહીં, કશું લડાઈ પણ લેવાની, હા એમ એમ ના કરી દેતા, બે ફિકર રહેવું એટલે લડાઈ તો લેવાની, પણ લડાઈ લેતા લેતા કદાચ જો મરી જવાય બરાબર છે, અને આપણી લડાઈ હજુ એવી હોય કે 1 કરોડ જન્મ ધરીએ ત્યારે લડાઈ પૂરી થાય એવી હોય, 1 કરોડ જન્મ ધરીએ સત્સંગમાં, 1 કરોડ જન્મ ધરીને આપણે સાધુનો સમાગમ અખંડ કરીએ ત્યારે આપણા અંતઃશત્રુઓ નાશ પામે એવું હોય, એટલું મોટું ઝુંડ આપણી આમે હોય, અને આપણે 1 જન્મમાં કામ કરવું છે, કરોડ જન્મ હવે ધરવા નથી, તો ભગવાન સ્વામિનારાયણ કેટલા દયાળુ છે, આપણને ખાલી એટલું જ કહે છે લડાઈ કરતા રહો, શાબાશ છે, એની સહાય ભગવાન કરે, બે ફિકર રહેવું, કાંઈ ચિંતા રાખવી નહીં, ભગવાન એમને ભગવાનને એમને એમ ભજ્યા કરવું, સંતનો સમાગમ અધિક રાખવો, કુસંગીથી છેટે રહેવું, એમ પ્રસન્ન થઈને શ્રીજી મહારાજ હસતા શ્રીજી મહારાજ બોલતા આવા, મહારાજ રાજી થઈને બોલ્યા છે, બોલો આટલું, હવે આટલું એ આપણે જો ના કરીએ તો ભૂલ કોની, આપણી, આપણે ખાલી લડવાનું જ છે, એમાંય પાછું ભગવાનને ખબર છે કે આની પાસે તો પેલી ટીકડી ફોડવાની બંદૂક છે, હવે આપણે પેલી ટીકડી હોય ને એવી બંદૂક આપણી પાસે છે, આપણી પાસે કેટલું, તમે આમ જો તો આમ ગણતરી કરો, આપણા વર્ષોની ગણતરી કરો, માનો કે આપણને 35-40 જેટલા થયા હોય એટલા તમારે, બરાબર, તો 40 વર્ષ કોઈને થયા છે માની લો, હવે આપણી આયુષ્ય આજના યુગ પ્રમાણે આ પીજાને ઢોસાને ઢોકળાને ઢેબરાને બધા તો આપણી કેટલીક આયુષ્ય, કંઈ લાડવા હોય તો કંઈ ઘનશ્યામ દાદા જેવું કંઈ થાય આપણું ખરખું, કેમ દાદા, 80 વર્ષની માનો કે આયુષ્ય છે, 40 વર્ષ થયા છે ને 80 વર્ષની આયુષ્ય છે કોઈની, તો 12 કલાક તો આપણા હોવામાં જાય, 8 કલાક ઊંઘી જઈએ, 4 કલાક શરીરનું ખાવું પીવું નાવું ધોવું કરીએ, બરાબર છે, 12 કલાક પૂરા થઈ ગયા, એટલે 40માંથી સીધા 1/2 વર્ષ ઉડી ગયા, કેટલા રહ્યા, 20, કેટલા રહ્યા મોન્ટુ ભાઈ, તમે ફરી ગણિત ભણી લો, કેટલા રહ્યા, 20 રહ્યા, હવે 20 રહ્યા, એ 20ની અંદરથી 8 કલાક જોબના કાઢી નાખો, જવા આવવાના બીજા 2 કલાક કાઢી નાખો, કેટલા ગયા, 10 કલાક ગયા, એટલે 10 કલાક તમે કાઢી નાખો, એટલે પેલા તો હતા જ, પેલા પેલા કેટલા હતા તમારા, બરાબર 12 હતા, એમાં બીજા 10 ઉમેરી દો, કેટલા ગયા, 22 ગયા, કેટલા કલાક રહ્યા, છોકરાઓ ઘરવાળા બીજું બધું કઈ, ઘરની સાફ સફાઈ, કપડા ધોવા, લોન્ડ્રી કરવી, મંદિર, આ બધું કાઢો તો માંડ નીકળે કેટલો, કલાક, બહુ આમ ચોખ્ખો કાઢો તો કલાક, હવે કલાકે ભજન કરવા જયારે બેસો ત્યારે મન તો પાછું ચકડોળે ચડેલું હોય, એટલે એમાંય શુદ્ધ મિનિટો કેટલી નીકળે, બહુ ઓછી, હવે એવી મિનિટો ભેગી કરો, એવા વર્ષો ભેગા કરો, એટલા સમયમાં અક્ષરધામની સરહદ પાર કરવાની છે, આમ થોડી કલ્પના તો કરો, આપણને લાગે કે બહુ ટાઈમ છે, પણ આપણે આમ આમ થોડી ગણતરી, હું તો ઘણી વખત ગણતરી કરું, સાધુ છું તોય કરું,
તો આપણે આમ ગણતરી કરીએ તો આપણને લાગે કે ઓહો, આપણે તો શું કામ કરવા, કેવડું મોટું કામ કરવા. અક્ષરધામમાં બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો કીધું કે રજ ભેળો રજ થઈ જાય, લાખ મન લોઢાનો ઘોડો, ન્યા સુધી પહોંચવા, અનંત મુક્ત જે આનંદ ભર્યા રહે છે પ્રભુજીની પાસ રે, જ્યાં આનંદ મુક્તો બેઠા છે એ લોકો કેટલી મહેનત કરીને ત્યાં પૂગ્યા છે, ને આપણે કોઈ પણ પ્રકારનું, કઈ પણ પ્રકારનું, કોઈ પ્રકારની જાળવણી વિના જો પહોંચવા મહેનત કરીએ, સમય કેટલો ઓછો એની સામે કામ કેવડું મોટું. હવે મિનિટોમાં કામ ટાળવાનો છે, મિનિટોમાં ક્રોધ ટાળવાનો છે, મિનિટોમાં અંતરની લડાઈ ટાળવાની છે. તો કોઈને પણ એવું થાય હાથ ધોઈ નાખો, ભાઈ આમાં કંઈ કલ્યાણ બલ્યાણ થવાનું નથી, આ જન્મે પાર નથી આવવાનો. પણ આપણો પાર તો એક જ રીતે આવે એવો છે. કેવી રીતે? કિયા મે કિયા આપ જીવન જાણો છો, કીડી કુંજર નો મેળા આપ જીવન જાણો છો, ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણો છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાણો છો. બધાય જીવને ભગવાનને પોતાનું સુખ આપવું છે, લઈ જવા છે, એટલે ભગવાન સ્વામી એન સિવાય બીજું આવું ના બોલી શકે કે તમારી લડાઈ અધૂરી હશે, તમે ખાલી લડો, બાકીનું હું તમને શાબાશી આપીને, પુરસ્કાર આપીને, ધામ આપી દઈશ. આ ભગવાન સ્વામિનારાયણ એક જ કહી શકીએ, સર્વોપરી છે એટલે બીજો ના કહી શકે. બીજા કોઈના કે આ ગીતાને પૂછો, ભગવાન શ્રી કૃષ્ણે ગીતા બોલ્યા, ગીતાને પૂછો કે મારે કલ્યાણ જોઈએ છે, ગીતાજી પહેલામાં પહેલી શરતો મૂકે આવો થયો છે, આવો થયો છે, અધ્યાય 12ના પાછલા 7 શ્લોક, સમે પ્રિય આવો થયો હોય તો તું વિચારજે કે મારા ધામમાં આવીશ. બાકી તો એમ કે છે કે કેટલા કરોડો જીવો મને ભજે, કરોડો જીવો મને ભજે, ગીતામાં કે છે. મને પામે છે કોણ? ક્વચિત, કોઈક કોઈક. કેટલા બધા પ્રયત્નો કરતા હોય પામવા, એમાંથી કોઈક પામે છે. અને ભગવાન સ્વામિનારાયણ કે હજારો પ્રયત્ન કરતા હોય, અને જો તમારી લડાઈઓ ચાલુ હોય, અંતકારે તમારી લડાઈ અધૂરી હોય, તો બાકીની લડાઈ મારે પૂરી કરવી. આ મહારાજની દયા છે, આ ઘનશ્યામ મહારાજની દયા છે. આનો વિચાર કરીને ક્યારે હિંમત ના હારવું, પણ લડાઈ કરવામાં ગાફલ પણ ના રહેવું. લડતા તો રહેવું જ, આપણા અંતઃશત્રુ સાથે લડતા રહેવું. હવે લડવાનું બળ કોણ આપશે? કથા વાર્તા, સત્સંગ. જેટલો સાધુનો સમાગમ સોલિડ કરીશું એટલું બળ વધશે, જેટલું બળ વધશે એટલું ઓટોમેટિક જ અંતઃશત્રુની લડાઈ ઢંકાશે. અને જેટલી અંતઃશત્રુની લડાઈ પૂરી થશે, અથવા તો એ લડાઈ ચાલુ હશે ને આપણો દેહ પડશે, તો મહારાજ કે શાબાશ છે, લડતા લડતા મર્યો ને. પણ એક વસ્તુ તો યાદ રાખવી, સંકલ્પ થાય ને તરત ક્રિયા ના કરી નાખવી. આપણને ખબર પડવી જોઈએ કે મારો અંતઃશત્રુ મને આ ક્રિયા કરાવવા તરફ જઈ રહ્યો છે, મારે આ ક્રિયા કરવી જ નથી. આજે પુના સભા કરતો હતો ત્યારે તેના ભક્તોએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, ક્યારેક આપણાથી મન હારી જવાય, ક્યારેક જીતી જવાય, હારી જવાય, જીતી જવાય, એનું શું કારણ? તો કારણ એક જ છે કે આપણા લક્ષની શુદ્ધિ હજુ બંધાઈ નથી. ક્યારેક જીતીએ છીએ ને ક્યારેક હારીએ છીએ, એનું કારણ કે લક્ષની શુદ્ધિ નથી થઈ. જો લક્ષની શુદ્ધિ થઈ હોય તો જીતીએ હારીએ એવું થાય જ નહીં, ભલે આપણને ઘા વાગ્યા કરે સંકલ્પોના, પણ એ ક્રિયા તો આપણાથી ના જ થાય, આપણે રસ્તે તો ના જ જઈએ. ને આપણને આજે માનો બહારનું ખાવાનું છોડી દીધેલું હશે, આમાં ઘણા બેઠેલા બહારનું ખાતા જ નથી, બરાબર. હવે શરૂઆત હશે તો કદાચ થોડો ઘણો સંકલ્પ ક્યારેક થઈ જાય, જેને પહેલાં છોડ્યું હોય તો શરૂઆતમાં થઈ જાય કે આ ખાવું છે, પણ આપણે અંતરમાં આંટી પડી ગઈ કે નથી ખાવું, એટલે ખાવાની ઈચ્છા થાય જ નહીં, થાય જ નહીં, ડબાઈ જ જાય ઓટોમેટિક. એવી રીતે જે લડાઈ કરતો કરતો મરે છે એને શાબાશ છે, પણ લડાઈ સતત ચાલુ જોઈએ. જો લડાઈ નહીં હોય તો ભગવાન આપણું સારું કરવા ઈચ્છશે તો એ સારું નહીં કરી શકે. અને લડાઈ કરવા માટે સાધુનો સમાગમ જોઈએ અંતરમાંથી. ત્યારે ગામ જસકાવાળા જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય? અડગ એટલે કોઈ રીતે ડગે નહીં એવો ભગવાનનો નિશ્ચય કેવી રીતે થાય? કારણ કે બધાનું મૂળ તો શું છે? ભગવાનનો નિશ્ચય. આપણે જે કરવાનું છે એમાં ભગવાનનો નિશ્ચય, જો આ ભગવાનનો નિશ્ચય થઈ જાય કે આ મહારાજ મને પ્રગટ મળ્યા છે, મૂર્તિ તમારી સુખકારી જીવન જાણો છો, છો અવતારનાય અવતારી જીવન જાણો છો, એવા મોટા છો મહારાજ જીવન જાણો છો, તે મળ્યા છો મને આજ જીવન જાણો છો. એવા મોટા મહારાજ તમે મને મળ્યા છો, જો આવો નિશ્ચય થઈ જાય
કે જેને દેહ મૂકીને પામવા હતા, દેહ છતાં જ મળ્યા છે, એ જ ભગવાન મળ્યા છે, એ જ ભગવાનના સાધુ મળ્યા, જેને દેહ મૂકીને પામવા હતા, દેહ છતાં મળ્યા જ, આવી હા પડી જાય તો પછી એવું રહે કે મારું લડાઈ કરતાં કરતાં શું થશે? ભલે ને મૃત્યુ થાય, એ મહારાજ મને મળેલા જ છે. જે ભગવાનને જે સાધુને મળવું તું, એ તો દેહ છતાં જ મળ્યા, સ્વામી વાતોમાં કહે છે. અંત્યના બીજામાં મહારાજ કહે છે, જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા એ તો દેહ છતાં જ મળ્યા છે. બે આપણને પ્રાપ્ત થયું, મહારાજે પ્રાપ્ત થયા, સંત સમાગમે પ્રાપ્ત થયો. હવે દેહ મૂકીને જેને પામવા હતા એ દેહ છતાં મળ્યા, લડાઈ પૂરી થાય કે ના થાય શું વાંધો છે? લડાઈ નથી પૂરી થઈ તોય મળી ગયા છે, બરાબર છે? તો દેહ મૂકશું ત્યારે મળેલા છે એ જ હારે રહેવાના છે, ખાલી આપણે એને પકડી રાખવાના છે નિશ્ચય રૂપી. તો કે ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય? ત્યારે શ્રી નિત્યાનંદ સ્વામી બોલ્યા, કુસંગી થકી છેટે રહીએ અને સંતનો સમાગમ અતિશય રાખીએ તો સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય, અને જો કુસંગીનો સંગ કરીએ તો અડગ નિશ્ચય ન થાય. કુસંગીનો સંગ કરે તો ના થાય, સાધુનો સંગ રાખે તો થાય. વસ્તા ખાચર કેવા ભગત હતા, કાર્યના દરબારગઢમાં પોતે એને દિવાળીનો ઉત્સવ કર્યો. કાર્યાણીના વચનામૃતો વસ્તા ખાચરના દરબારગઢમાં બોલાયા, 9 વર્ષ ને 82 વર્ષ એના દરબારગઢમાં થયું છે. કાર્યાણીનું 7મું વચનામૃત, કાર્યાણીનું 6ઠું દિવાળીનું વચનામૃત છે. હવે એવો વસ્તા ખાચર, એને જો જીવા ખાચર અને બુઢા ધાધલનો કુસંગ લાગ્યો તો વસ્તા ખાચર પોતાની કંઠી ગેલામાં પધરાવીને કાર્યાની ભેગા થઈ ગયા હતા. શાનાથી? કુસંગથી. શ્રીજી મહારાજે ના પાડી હતી કે ભાઈ તું એનો સંગ ના કરીશ, તું અહીંયા આગળ રાત્રે રોકાજે, પણ વસ્તા ખાચર મોહબતના કારણે ન રોકાઈ શક્યા અને ગયા ત્યાં આખી રાત. ઓલો બૂઢો દાદલ ને જીવો ખાચર જે પાછળ પડ્યા તે કંઠી ઘેલામ પધરાઈને ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં ભગવાન સ્વામિનારાયણ જેના દરબારગઢમાં વચનામૃત બોલ્યા એવા વસ્તા ખાચર, એ દિવસે શ્રીજી મહારાજ પ્રત્યે ભગવાનપણાની બુદ્ધિ એને ટળી ગઈ. કોણે ટાળી નાખી? કુસંગી. કુસંગ છે એ સૌથી ખરાબ, પણ સાધુનો સંગ જો વસ્તા ખાચર મુક્તાનંદ સ્વામીનો એક રાત રોકાયા હતા ત્યારે મુક્તાનંદ સ્વામીનો સમાગમ કર્યો હતો ગઢપુરમાં, તો ગોપાળાનંદ સ્વામીનો કર્યો હતો, સુકાનંદ સ્વામીનો કર્યો હતો, નિત્યાનંદ સ્વામીનો કર્યો હતો, પણ સંગ કોનો કરી દીધો? બુઢા ધાતલનો. તો એના અંતરને પણ ખેરવી નાખ્યું વસ્તા ખાચર જેવા. મગનીરામ, મગનીરામનો ઇતિહાસ આપણે વાંચીએ ને તો કર્ણાટકની અંદર એનો જન્મ થયેલો. મગનીરામ પોતે બાળપણમાં એના માટે નીકળેલો કે મારે ભગવાન મેળવવા છે એટલે નીકળ્યો. પછી એ જ્યારે ત્યાંથી ફરતા ફરતા આવ્યા ત્યારે એને એમ થયું કે પીપા ભગતે શારદા દેવી વશ કરેલી એટલે શારદા દેવી ભગવાનના દર્શન કરાવે એટલે પહેલાં હું શારદા દેવીને વશ કરું, એટલે ગુરુ કરીને શારદા દેવીના દર્શન કર્યા. પછી પેલા ગુરુને થયું કે મારી છોકરી નાની યારે પરણાવી દઉં, હતા બહુ સરસ બુદ્ધિવાળા પ્રતિભાશાળી. પણ મગનીરામ કે હું તો ભગવાન મેળવવા નીકળેલો છું, શારદા દેવી તો મેં એટલે વશ કર્યા છે કે ભગવાનના દર્શન કરાવે, બાકી મારે કોઈ જગ્યાએ આસક્તિ નથી, આટલો શુદ્ધ મુમુક્ષુ હતો. પણ જગન્નાથપુરીમાં આવ્યો અને ત્યાંના તાંત્રિકોને જોયા, સિદ્ધોને જોયા, લોકો એને સલામ ભરે, કેટલાય ચેલાઓને જોયા, આને થયું હારું આ કરવાનું રહી ગયું છે, હવે તો આમાં પડું, અને મોટો તાંત્રિક થયો મગનીરામ. શ્રીજી મહારાજ પાસે આવ્યો તો આપણે થઈ ગયેલું છે ને, મગનીરામ તમે જ બન્યા હતા કે કોણ બની દો? યોગેશ ભગત બોલો. અને એ પછી સાધુ થયા અદ્વૈતાનંદ. પણ એનું લક્ષ ચોખ્ખું હતું, પણ કુસંગનો યોગ થયો તો લક્ષ બદલાઈ ગયું. એટલે છે ને, આ આત્માનું જ્યાં સુધી આ શરીરની રાખ ના થાય ને ત્યાં સુધી કોઈ ફ્રી જ નથી, મનુષ્યનું કોઈ ફ્રી જ નથી. આ શરીરની રાખ થઈને પાણીમાં ઉડી ન જાય ત્યાં સુધી, મરવાનો છેલ્લો શ્વાસ બાકી હોય ને ત્યાં સુધી, બે સારા સાધુ, 3 સારા હરિભગત. સ્વામીએ વાતોમાં કીધું આ વાત 100 જન્મે પણ ના સમજાય. કેટલા જન્મે? સારું, મને તું એ વાત જ્યારે વાંચતો ને, હું ઘણી વખત વાત કરું પર્સનલ બેઠો હોય ત્યારે, કે મને આશ્ચર્ય એ લાગે છે કે સ્વામીએ વાત એવી કરી કે આ વાત 100 જન્મે ના સમજાય. હવે આ વાત 100 જન્મે ના સમજાય કઈ વાત? તો કે 2 સારા સાધુ 3 સારા હરિભગત ભેગા જીવને બાંધવો. આ વાત 100 જન્મે ના સમજાય એટલી અઘરી લાગે છે તમને? લાગે છે એટલી અઘરી હોય? એટલી અઘરી નથી, વાત સહેલી છે. પણ શું થાય કે એ 100 જન્મે એટલે નથી સમજાય એવી કે જીવનું ગાફલપણું હોય,
જીવ થોડો ભજન ભક્તિ કરતો થાય, થોડી સેવા કરતો થાય, થોડો ત્યાગ વૈરાગ વાળો થાય, બે ચાંદ્રાયણ કરતો થાય, એક બે ધારણા પારણા કરતો થાય, વળી સમજ્યા ને, થોડું ઘણું વળી ક્યારેક અડધી રાતે સેવામાં દોડીને આવતો થઈ જાય, થોડું વળી વચનામૃતનું જ્ઞાન થઈ જાય, થોડું મારી જેમ કથા કરતો થઈ જાય. એટલે આપણે બધા જીવો પછી શું વિચારીએ ખબર છે? હવે મને કાંઈ ના થાય. આપણને શું વિચાર આવે? મને હવે કાંઈ ના થાય. ના, આ શરીરની રાખ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણને ગમે ત્યારે ગમે તે થઈ શકે. એનું ફ્રીજ એક જ છે, સતત સતત બે સારા સાધુ, ત્રણ સારા હરિભગત ભેગા જીવને બાંધવો. એનો ભેગા જીવને એવો બાંધેલો હોય કે ગમે એવો દેશકાળ વિપરીત થાય તો પણ આપણા હાથમાં કંઈ ના થાય, કારણ કે જીવને બાંધેલો હોય. જો જીવને બાંધેલો ના હોય તો સમય આવે ત્યારે માયાનું કામ કરી નાખે, એટલી તાકાતવાળી છે. એટલા માટે કહે છે કે અડગ નિશ્ચય તો થાય કુસંગીથી છેટે રહીએ. અને લ્યો અમે એનો ઉત્તર કરીએ છે, ભગવાનનો નિશ્ચય કરવો, બીજી વાત કહે છે, એકલો પોતાના કલ્યાણને અર્થે કરવો, જીવના કલ્યાણને અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છાએ કરી ન કરવો. હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે, સાજો થાય. જો કે આ વાત આપણા પરિવારના ભક્તો ઘણી સારી રીતે સમજેલા છે. આપણા પરિવારના ભક્તોમાં આટલી સમજણ તો એક પાકી ઘણા બધા અંશે દેખાય કે આ લોકની ઈચ્છાએ કરીને લગભગ જે કથા વાર્તાથી આવે ઘડાતા થયા છે, એ લોકોને એવું નથી થતું કે આ લોકોની કોઈ ઈચ્છા અમારી પૂરી થાય તો ભગવાન હાચા, એવું નથી. આપણા પરિવારના ભક્તોને જ્યારે કંઈક જરૂર હોય તો ભગવાનને પ્રાર્થના ચોક્કસ કરે છે, સંતોને પ્રાર્થના ચોક્કસ કરે, ગુરુજીને ચોક્કસ પ્રાર્થના કરે છે, પણ એની એ ઈચ્છા પૂરી થાય અથવા ન થાય પણ ભગવાનમાંથી પાછા નથી પડતા. કથા વાર્તાનો યોગ છે એટલે. બાકી તો મોટે ભાગે કેવું હોય, ભગવાન અરે કોન્ટ્રાક્ટ, હું તમારી 10 પૂનમ ભરું, તમારે મારું આ કરવાનું, હું તમારી 5 માળા કરું એટલે તમારે મારું આ કરવાનું, હું તમને થાળ કરાવું એટલે તમારે મારું આ કરવાનું, ભગવાન અરે કોન્ટ્રાક્ટ હોય. હવે ભગવાન ક્યારેક કોન્ટ્રાક્ટ ચલાવે ત્યારે ચલાવી દે, ચલાવી દે, ને ક્યારેક કોન્ટ્રાક્ટ ના ચલાવે સમજ્યા ને, તો કે હવે ભગવાન છે જ નહીં, ભગવાન છે જ નહીં. અહીંયા આગળ આપણે એક છે ને, બહુ પહેલાં એક યુવાન હતા, 2006-07ની વાત કરું છું, એક યુવાન તે ખરેખરો ભાઈ હરિકૃષ્ણ મહારાજમાં વિશ્વાસ ને બધું ખરું, પછી એને ગ્રીન કાર્ડ એક્સપાયર થઈ ગયું, લાયસન્સ એક્સપાયર થઈ ગયું. લાયસન્સ એક્સપાયર થયું ને પોલીસવાળાએ પકડ્યો એટલે બસ મંદિર આવીને કે તમે સંતો સાચા, બધું સાચું, પણ ભગવાન તો નથી જ, કે વાત સાચી થઈ ગઈ. તું હમણાં કે ભગવાન પ્રગટ છે, હજુ અઠવાડિયા પહેલા ભગવાન પ્રગટ હતા ને એટલી વારમાં બદલાઈ ગયું ડાયલ? હા, કે ભગવાન ભગવાન છે નહીં, કે તમે સાધુ હાચા પણ ભગવાન નહીં, પણ શું કારણ? તો કે મારું લાયસન્સ એક્સપાયર થઈ ગયું, ભગવાને મને યાદ ના કરાવવું જોઈએ કે મને આ કરવાનું છે. મેં કહ્યું સાચું છે, શિક્ષાપત્રી મહારાજે લખી કોઈ કોઈ જગ્યાએ કલમ લખી છે કે તમારા બિલ ભરવાની તારીખો હું યાદ કરાવીશ, તમારું લાયસન્સ એક્સપાયર થાય હું યાદ કરાવીશ, તમે મારા આશ્રિત છો, મારે તમારી આટલી ચિંતા કરવી જ જોઈએ, આવું મહારાજે લખ્યું છે. મેં કહ્યું કે મહારાજે કરાર કર્યા છે તું મારો ભગત થાય. મેં કહ્યું એ તો આપણું કાર્ય છે, આપણે યાદ રાખવું પડે. હવે મંદિરનું બિલ હોય તો એ તમારે યાદ રાખવું પડે કે ભરવાનું બાકી છે આ લાઇટ બિલ, નહીં તો 2 મહિના પછી પીએસજી વાળો આવીને એ કાપી જાય તમારું. એ તો જે આપણી ફરજમાં આવે આપણે કરવાનું હોય, ભગવાનનું ફરજનું ભગવાન કરે. મને કે ના, પણ આમ તેમ ભગવાનને આવું કરવું જોઈએ ને આમ તેમ. જો ભગવાનનો આપણે ના કરાય નિર્ણય કે ભગવાનને શું કરવું જોઈએ, આપણી ભૂલ છે એ સ્વીકારવી જોઈએ. પછી કે હવે મારું આ ગ્રીન કાર્ડ ને બધું ક્યારે થાય, ને મને તો કેટલું ફી ચોટશે ને કેટલા રૂપિયા થશે ને આ તે. મેં વળી કીધું, મેં કહું એક વાર જા તો ખરો તું ભગવાન, અરે લોયર પાસે કંઈક રસ્તો તો કરો પડે. હવે તું મૂંઝાયેલો જ રહે કે બધું આમ થઈ ગયું તેમ થઈ ગયું, તા તો બધું એમ જ થાય, પણ કંઈક રસ્તો કાઢામાંથી. તે ભાઈ લોયર પાસે ગયા, લોયર પાસે ગયા, લોયરે તિલક ચાંદલો જોયો ને, તો $1500ની જગ્યાએ $200 લીધા ફી, અને ફોર્મ ભરીને આપી દીધું. સીધો દોડતો, સ્વામી મહારાજ પ્રગટ છે, મહારાજ પ્રગટ છે, મહારાજ પ્રગટ છે. હવે આ જીવનું પ્રમાણ આટલું, એનો સંકલ્પ પૂરો થયો ભગવાન પ્રગટ થઈ ગયા, એનો સંકલ્પ પૂરો ના થયો ભગવાન છે જ નહીં. આહા, આવી સમજણ જેની હોય ને એ તો સત્સંગમાં પશુ જેવો કહેવાય, કે જેની એમ થાય કે મારો સંકલ્પ પૂરો થયો ભગવાન હાચા અને મારો સંકલ્પ પૂરો ના થયો ભગવાન ખોટા. એવું હોય, આપણી ભગવાન જે કરતા હશે, જેમ કરતા હશે, હિત કરતા છે, એ મારું અહિત થાય એવું એને આજ દિવસ સુધી નથી કર્યું, તો હવે પણ મારું અહિત થાય એવું એ નહીં જ કરતા હોય, આટલો વિશ્વાસ તો પરમાત્મામાં જોઈએ જ.
નિત્ય આપણે કથા વાર્તા સાંભળવા વાળા છે ને એને તો જોઈએ જ. આપણું ગમે એવું કદાચ આપણને નુકસાન થઈ જાય, સત્સંગ કરતા નુકસાન થઈ જાય, સમજવું મહારાજની કંઈક એવી ઈચ્છા હશે, એમાંય કંઈક આપણું સારું હશે. નુકસાન થઈ જાય તોય સારું છે, ફાયદો થઈ જાય ભગવાનની ઈચ્છા હશે, ફાયદો થયો. નુકસાન થયું ભગવાનની ઈચ્છા હશે, નુકસાન થયું, એમાં કંઈક મારું સારું હશે. અને પછી મહારાજે કહ્યું કે એવી ઈચ્છા, તે મહારાજને ખબર હતી કે આવું થાય, એટલે મહારાજે શું કહ્યું કે પદાર્થની ઈચ્છા રાખીને સત્સંગ ન કરવો. જો એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે અને પદાર્થની ઈચ્છા પૂરી થાય તો અતિશય પાકો સત્સંગી થઈ જાય. તમે જોજો ઘનશ્યામ મહારાજ પરચો પૂરે ને કોકને, ખરેખરો દોડતો થઈ જાય આ મંદિરે. મહારાજ તો મહારાજ છે, મહારાજ તો મહારાજ છે, રૂપાળા કેવા, અને આટલી ઈચ્છા આપણે સંકલ્પ તો પૂરો કરી દીધો, આ કરી દીધો, દોડતો થઈ જાય, દોડતો. કારણ કે શું પૂરું થઈ ગયું એની ઈચ્છા. અને જો ઈચ્છા પૂરી ન થાય એનો અર્થ ભગવાન પોતે કહે છે કે હું ક્યારેક તમારી ઈચ્છા પૂરી ન પણ કરું, મને એવું લાગે કે આગળ જતા તમારે દુઃખ છે તો તમારી ઈચ્છા પૂરી ન પણ કરું. આપણને તો ઘણું થાય કે લોટરી લાગી જાય તો. એક ભગત આવ્યા આપણા, મને કે સ્વામી કઈક એવું કરો ને લોટરી લાગી જાય, 5-10 મિલિયન ની તા છે ને ગુરુજી ને લોયાનું મંદિર બાંધવું ને એની અંદર બધું જ કરી દઈએ. કે મેં કહું લોટરી લાગે તો તમે મારી સામે પાછા આવો ખરા, કે તમે બિઝનેસ રોકવામાં પડી જાઓ. મેં કહું કેટલી લોટરી આપણી લાગી ગઈ આવી, તો કેટલાય કલ્યાણના માર્ગેથી ઉલડી ગયા. આપણને નથી લોટરી લગાડતા ને, ખાલી મૂર્તિની લોટરી લગાડી રાખી છે પોતાની, એ બહુ સારું છે. આપણને મધ્યમ રાખ્યા છે ને તે ભગવાન ભજાય છે. એ લોટરીના આંકડા જોઈને પછી ડાયલ ફરી જાય અને હોદ્યોય ના ચડે એવું થાય, એવું થાય. ઘણા એવું કે આ સ્વામી આમ કરી દઈએ તો આપણે આવું કંઈક નથી થાય, એવો કંઈ ચમત્કાર નથી થાય એવો કે, પણ એ ચમત્કારની અંદર ઘણો બીજો ચમત્કાર આપણામાં થઈ જાય, એનું શું કરવું. એટલે ભગવાન છે ને ગરીબ જેવા રાખે ને એમાં જ ભગવાન ભજાય, ગરીબ જેવા રાખ્યા છે ને એમાં ભગવાન બહુ ભજાય, સુખેથી ભજાય. અને પદાર્થની ઈચ્છા પૂરી થાય તો અતિશય પાકો સત્સંગી થઈ જાય, જો ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય. માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં. કારણ કે ઘરમાં 10 માણસ હોઈએ, સમજણ જુઓ મહારાજ કેવી આપે છે, ઘરમાં કેટલા માણસ હોઈએ, 10 માણસ હોઈએ, અને તે દસેયનું મૃત્યુ આવ્યું હોય, દસેયનું મૃત્યુ આવ્યું હોય, તેમાંથી એક જણ જો ઉગરે તો શું થોડો છે, કેટલું મહારાજનું પોઝિટિવ આપણને એટ્યુ આપે છે, આપણને પોઝિટિવ વિઝન આપે છે. 10 માંથી કેટલા ઉગર્યા, આપણે શું વિચારીએ કે 10 માંથી 9 ઉગર્યા અને 1 કદાચ થયો તો શું ઓછું, આપણે વિચાર આવો હોય. જયારે મહારાજ શું સમજાવે છે, 10 માંથી કેટલો, 1 ઉગરી ગયો, એટલે 10-એ 10 જવાના હતા, 1 ઉગરે હું ઓછો છે. આમ વિચારીને હાથમાં રામપત્તર આવવાનું હોય અને રોટલા ખાવા મળે છે, શું થોડા છે. સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે એમ માનવું, એમ અતિશય દુઃખ થવાનું હોય તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું, પણ એ જીવને એમ સમજાતું નથી. અને જો સૂડી લખી હોય તો કાંટેથી ટળી જાય એટલો ફેર પડે છે. અને પછી મહારાજે વાર્તા કરી ચોરની, કે 4 ચોર હતા, ચોરી કરવા ગયા, એમાં એક ચોરને કાંટો વાગ્યો, 3 જણા જઈને રાજાનો ખજાનો ફાડ્યો, રાજાનો ખજાનો જઈને લૂંટ્યો, લૂંટીને લાવ્યા, ઓલાને કાંટો વાગ્યો તો આગળ ચલાય એવું નહોતું. એક સાધુ આમ કથા કરતા હતા, એટલે આ જીવનો તો આમે સ્વભાવ તો છે જ કે જ્યારે ટાઈમ મળે ત્યારે પરોપકાર કરી લેવો, ધર્મનું કાર્ય કરી લેવું, ક્યારે ટાઈમ મળે ત્યારે. ઘણા તો તમે ફોન કરો ને, ભગત ક્યારે આવવાના, ચાલો ને સ્વામી આંટો મારતો જઉં છું, કે શું કે આંટો મારતો જઉં છું, લાગટ હમણાં લંડન તો હું કોકને ફોન કરું ને, ભગત ક્યારે આવ, આમ તો કે એવો કઈ પ્લાન નથી, પણ આમ જતો હોય તો આંટો મારતો જઈશ, એટલે આપણને ખબર પડે ખરું આપણે આંટા મારવા જેવા છીએ, આંટો મારે છે. કારણ કે એને ખબર જ નથી કે શા માટે આવે. એને એવું તો કેમ કહેવાય કે ઠાકોરજીના સંતોના દર્શને આવજો, જે આંટો મારવા જ આવતો હોય એને. આપણે એવો શબ્દ કેમ વપરાય કે ભગવાનને સંતોના દર્શને આવજો એમ. એક હરિભગત, તેને પૂરું જ્ઞાન નહીં, તે પેલો શબ્દ એવો થયો કે ભાઈ ઠાકોરજી સંતો જમાડતા હોય ને, એટલે એવું બોલ્યું કોઈ સંતોએ કીધું કે ભાઈ ઠાકોરજી સંતો જમાડે, દર્શન કરી લો. એટલે એને તો એમ કે દર્શન તો ભગવાન માટે શબ્દ વપરાય, પણ સંતો ઠાકોરજી માટે એના દર્શન કરવાને એમ, દર્શન. હવે એને તો શું થાય, શું મારી લો, ખાલી આંટો મારી લો, આંટો મારી જઈશ,
ટાઈમ મળશે તો ચોક્કસ આંટો મારી જઈશ, તો ભાઈ એને અહીંયા જ આંટા ખાવા પડે, કારણ કે એને મહાત્મ્ય નથી. એમ પેલો ચોર હતો ને, કાંટો વાગ્યો એટલે બેસી ગયો સભામાં, સભામાં બેઠા રહ્યા, સભામાં બેઠા રહ્યો, કથા સાંભળી, પછી ઘેર ગયો, ઘેર ગયો પણ ઓલા 3 જણા તો ખજાનો લૂંટીને લાવેલા એટલે બધાએ વેચી દીધો ખજાનો, અને બધાના ઘરવાળા પછી ભેગા થાય ને પાછા બીજે દિવસ સવારે, એટલે ઓલા ચોથા જેને ઘેર કાંઈ હતું ને, પેલા 3 તો કે અમારા ધણી તો જ્ઞાની એટલું લૂંટીને લાયા છે, આખી જિંદગી અમારી હાથ પેઢી ખૂટે નહીં. અને ઓલી બાઈને બળતરા થાય, ઓલાની માને બળતરા થાય, ઓલાની ઘરવાળીને બળતરા થાય. એક તો આને કાંટાનો પાટો જે લગાવવાનો એની જગ્યાએ એને હંભળાય હંભળાય જ કરે કે તમે આવવાના આવા કાંટો વાગ્યો લંગડાતા જાવું તું તો આવત ને. હારું કોઈને આપણને કાંટા વાગ્યાની પડી નથી, હા, બધાને ખજાનાની પડી છે. હા, કોઈને આપણને કાંટો વાગ્યો એના પાટાનું શું એ પડ્યું નથી, એના પાટાની જ પડી હોય. બધ પેલા બહુ જ કે કરે, એમાં રાજાએ ફરમાન કર્યું મારો ખજાનો જેને લૂંટ્યો હોય ને એ લોકોને ભેગા કરો, ગમે ત્યાંથી મારે જોઈએ હાંજુતીમાં. હવે ખબર જ હોય પોલીસને જો ઉપરથી ઓર્ડર આવે કે ચોરને પકડો, તો ઇન્ડિયામાં પોલીસ હાજ પડે, બધા ચોરને ભેગા કરી દે. બોલો કેમ, એને ખબર જ હોય કે કઈ જગ્યાએ ચોરી થઈ છે, અને પેલો ચોર ચોરી કરવા જતા પહેલા કહી ગયો હોય કઈ જવાનો સાહેબ, આવા જો આંટો ના મારતા. આને લઈ ગયા, આ 3 પકડે લઈ ગયા, તેમાં ચોથો આઈ દર વખતે ભેગો જ હોય, એટલે લિસ્ટમાં તો નામ હતું જ કે આ 4 ભેગા જ હોય, એટલે ચારે ચારને ઉપાડે. રાજા પાસે લઈ ગયા, રાજા કે ફાંસી દઈ દો કે આ લોકો. બોલો કે પણ કઈ મારી અંતિમ ઈચ્છા તો પૂછો, કે ફાંસીમાં અંતિમ ઈચ્છા પૂછવાનો રિવાજ તો છે, અંતિમ ઈચ્છા તો પૂછો. રાજા કે બોલો, મેં ચોરી નથી કરી, કે હું નથી ગયો આ લોકો આરે. ઓલા 3 તો કે ભલે મરતો અમારે ભેગા, પણ આ કે મેં ચોરી નથી કરી. રાજા કે તારો સાક્ષી કોણ? આ ગામમાં કથા કરે છે એવા સાધુ સાક્ષી છે, એમના જે શ્રોતાઓ છે એ સાક્ષી છે. તપાસ કરવામાં આવી, સાધુ કે ભાઈ આ તો આ દિવસે મારી કથામાં બેઠો હતો. સૂળીનું દુઃખ એવું હોય, એ સૂળી છે ને આમ જમીનમાં ખોસેલી હોય, અને માણસને પહેલાંના જમાનામાં સૂળીની સજા કરવામાં આવતી, ડૂટીનો ભાગ હોય ને એની ઉપર આમ સૂળી મૂકવામાં આવે, ડૂટીના ભાગ ઉપર, અને એને આમ ફેરવીને આખી આરપાર કાઢી નાખે, આવું સજા કરવામાં આવતી અને સૂળીની સજા કહેતા. બોલો કેટલું પેઇન થાય ને કેટલું દુઃખ થાય. એટલું દુઃખ હોય એને ભગવાન ખાલી એક કાંટો વગાડે, કાંટો. આટલા તો દયાળુ મહારાજ છે. મહારાજ કે તમારા જીવનમાં જે દુઃખ આવતું હશે, મહારાજ કે તમે મારા છો ને, તો મારી પર આટલો વિશ્વાસ રાખજો કે મેં તમારું સૂળીનું કાંટે મટાડ્યું છે. આટલા દયાળુ મહારાજ. અને તોય આપણી ફરિયાદોનું જો લિસ્ટ થાય મહારાજ પાસે, મહારાજ તમે આમ ના જોયું, આમ ના કર્યું, આમ. અરે ભાઈ હોળીનું કાંટે મટાડે છે, અમારી પર આવતા હોય કે તમારી પર આવતા હોય, જે કઈ દુઃખ જ્યારે આવ્યા છે એ સૂળીનું કાંટે મટાડે છે મહારાજ. સૂળી આવવાની છે, કાંટે મટાડી દે છે, એવા દયાળુ છે. પણ આપણને જો જોવાનું દ્રષ્ટિકોણ હોય તો જ એ વસ્તુની ખબર પડે કે આ સૂળી હતી ને કાંટે મટ્યું. પછી આપણને ભગવાનનું કેવું લાગે, આ તો જીવ એવો કાંટોય કેમ વાગે મને, કાંટોય કેમ વાગે, એટલે બાવળિયા વચ્ચે ફરે છે, આ સંસાર બાવળિયા જેવો છે, તો આમાં કાંટા તો વાગે ને, ભલા હોળી ના આવે તો કાંટો તો આવે, એમ હોળીનું કાંટે મટાડ્યું છે. આટલો જો વિચાર રહે, પેલા વસ્તા ખાચર હતા તો એને મહારાજ, એને સંતોએ કંઠી બાંધી, બરાબર, કંઠી બાંધી વસ્તા ભગતને, કંઠી બાંધી અને એના ઘર હળગ્યા. રાઘવાનંદ સ્વામીએ કંઠી બાંધી, રાઘવાનંદ સ્વામીએ કંઠી બાંધીને એના 6 ઘર હળગ્યા. એ ઘરે આખું ગામ કહેવા આવ્યું, આ તમને સત્સંગ હદ્યો નહીં કે, કંઠીઓ બાંધીને બધું હળગ્યું. પેલા કે ના ના કે સ્વામીએ કંઠી બાંધીને ત્યારે અમને કીધું હતું કે તમારા પાપ બળશે, આ તમારા પાપ બળશે. તે કે અમારા પાપ બળશે કેમ ખબર પડે સ્વામી, કે થોડા દીમાં દેખાશે, આ તો અમારા પાપ બળે છે. કે કેવો એને અડગની છે, આ તો અમારા પાપ બળે છે. મહારાજ પાસે ગયા, મહારાજને કે મહારાજ અમે આ ગામથી આવીએ છીએ. મહારાજ કે એક ગામમાં તો કોકના ખોરડા બળી ગયા, કેમ એ ગામમાં તો કોઈના ખોરડા બળી ગયા. અરે મહારાજ તમારી કૃપાથી ને તમારી દયાથી ને તમારા સાધુના વચ્ચે અમારા પાપ બળ્યા છે, ખોરડા નથી બળ્યા. કે મહારાજ કે જો તો ખરા નવો સત્સંગ, પણ આ કેવા છે સાધુનો સમાગમ, જેને હોય એને નવો હોય તો એ દેશકાળ નહીં લાગે, અને સાધુનો સમાગમમાં જો ઉણપ હશે તો જૂનો હશે તો એ દેશકાળ લાગશે. સ્વામી એટલે વાતોમાં કીધું, મુક્તાનંદ સ્વામી ભેગા આવેલા, મહારાજ ભેગા આવેલા રહી ગયા,
અને આજના આવેલા ચડી ગયા. ક્યારે થાય? મુક્તાનંદ સ્વામીને મહારાજને મળેલા હજુ આંટા ખાય છે, અને આજે નવા આદરવાળા હોય એ અક્ષરધામની અંદર પહોંચી જાય છે. કેમ? કારણ કે એનો સંતનો સમાગમ, એટલે સાધુનો સમાગમ કોઈ દી જૂનો નહીં થવા દેવાનો, કુસંગને કોઈ દી નવો નહીં થવા દેવાનો, સાધુનો સમાગમ કોઈ દી જૂનો નહીં થવા દેવાનો. ક્યારે એવું વિચારવું નહીં કે મેં આટલા વર્ષોથી આવે મને ખબર પડી ગઈ, કાંઈ નહીં, ના, તોય જોઈએ, તોય જોઈએ. આ મોક્ષનો માર્ગ છે, બહુ વિકટ માર્ગ છે. વિકટ માર્ગ આમ જોવો તો એકદમ સરસ એક્સપ્રેસ હાઈવે છે. જો સુખેથી આમ પટ્ટો બાંધીને બેસી જાઓ તો સુખેથી આમ જો પ્લેનમાં બેસવું એ વિકટ માર્ગ છે કે સહેલો માર્ગ છે? પ્લેનમાં બેસવું એ વિકટ છે કે સહેલું છે? બોલો તો. વિકટ માર્ગ છે ને, હે? પણ આપણે કેવી રીતે બેસીએ છીએ? કેમ છો? સારું છે? આવું છું? જ્યુસ આપજો, ફ્રૂટ આપો. સંતો તો ના ખાય પણ જ્યુસ તો પીવાય ને સ્વામી? આ પીવાય ભાઈ, પીવો, પીવો. ફ્રૂટ તો લેવાય ને સ્વામી? ફ્રૂટ લેવાય ને ભગત, લો ને. આ તો માથું ચડતું હતું એટલે સ્વામી તમને પૂછી લેવું પડે. આ અમે ના ખાઈ, તમે ખાઓ. તો સુખેથી સહેલાઈથી પટ્ટો બાંધીને કેટલું સરળતાથી, અને કેટલું વિકટ છે કે આપણે પ્લેનમાં બેસીએ ને તરત જ સૂચનાઓ તો જુઓ તમે, આટલી ખતરનાક સૂચનારૂપ બેઠા ને તરત શરૂ. પણ હું તો, મને જ્યારે પ્લેનમાં બેસું ત્યારે એક આ વિચાર ખબર નહીં આવે, હું આમ આજુબાજુમાં જોયા કરું, સમજે? મેં કહું આટલી મરવાની સૂચના આપે છે, પણ લોકો આમ કેન્ડી ખાતા ખાતા, જ્યુસ પીતા પીતા, ગપ્પા મારતા મારતા મરવાની સૂચનાઓ સાંભળે છે. મરવાની સૂચનાઓ આટલી પ્રેમથી સાંભળે છે, પણ જો ઉપર પ્લેન આમ આમ થાય તો પછી રહ્યા હાથમાં જ્યુસ. પણ એ વિકટ રસ્તો છે, આટલા હજાર કિલોમીટર ઉપર વિકટ રસ્તો છે, પરંતુ એને સહેલું કરીને માણસ પટ્ટો બાંધીને સુખેથી સૂવે છે. એમ મોક્ષનો માર્ગ વિકટ ચોક્કસ છે, પણ જો આગું પાછું ના કરીને પટ્ટો બાંધીને હરખે હરખું, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી, કાર્યાનીનું બીજું વચનામૃત, આટલું પકડીને આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે, આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે, હરી ધરીને ધરશે એવી અચરજકારી છે. આ સમાની જે વાત અચરજકારી છે મેં દીઠી છે, સાક્ષાત અચરજકારી છે, પોતાનો અનુભવ, અનંત અચરજકારી વાતો અનુભવી હોય, અનંત ભગવાન અને ભગવાનના સાધુની અનંત અચરજકારી વાતો અનુભવી હોય, અનંત અનુભવી હોય ને એની આમ હારમાળાઓ કરી રાખે, અને જે અનંત અનુભવ કર્યો છે બસ એને એ પટ્ટો બાંધીને બેઠો રહે. સૂચના તો આપવામાં આવે જ, કારણ કે પ્લેન છે સત્સંગ, એક પ્લેન છે, સૂચના તો આપવામાં આવે. સંકટ સમયની બારી, ઓક્સિજનની જરૂર પડે તો આ આ બધું આપવામાં આવે, કારણ કે વિકટ માર્ગ છે. પણ જો સહેલાઈથી પટ્ટો બાંધીને બે રહે તો પાયલોટ હરખા છે, ઉતાર દેશે પ્લેન ટાઈમે, જ્યાં લેન્ડ કરવાનો ન્યાજ કરશે. આપણને કોઈ દિવસ ઘણી વખત શું થાય, અમે લંડનની અંદર હતા, હું શ્રીજી સ્વામી રણછોડ ભગત, પછી અમે જતા હતા અબરડીન, સ્કોટલેન્ડ જતા હતા, તે અબરડીન અમારે પહોંચવાનું. હવે અમારે થયું એવું કે પ્લેન અમારું વચ્ચે વાતાવરણ અબરડીનનું બગડ્યું, પેલું આપણે નેપાળ જેવું વાતાવરણ ત્યાં સ્કોટલેન્ડ બાજુ, તો અમારું એ બાજુ વાતાવરણ બગડ્યું એટલે પ્લેન અમારું વચ્ચે અબરડીનથી 200 માઇલ દૂર ઉતાર દીધું ઓલા એ પ્લેન. હવે ઇંગ્લિશમાં જે સૂચનાઓ અપાતી હોય એ અમારે કંઈ સાંભળવાની ટેવ ના હોય, ને હરખું કંઈ આમે બહુ સ્પીડમાં બોલતા તમને ખબર ના પડે કે આ શું બોલે. એટલે મને તો એવું કે અબરડીન આવી ગયું, પ્લેન ઉતર્યું એટલે મને એવું કે અબરડીન આવી ગયું. એટલે હું તો નીચે ઉતરે, અમે ત્રણે ઉતર્યા એટલે બધા, હું શ્રી જઈને રણછોડ પર, અમે ત્રણે આમ ચાલ્યા એરપોર્ટની બહાર, અમારા ઠેલા ગોતીએ, પેલા જે અમારા લગેજ બેગો હોય ને એને ગોતીએ, તો લગેજ બેગ હતા એ મળી ગયા. હવે લગેજ બેગ લઈને એ લોકોએ બહાર બસ મૂકી હતી, એ બધું પ્લેનમાં સૂચના આપેલી એ લોકોએ કે બહાર બસો છે અને બસ તમને અબરડીન લઈ જશે, અહીંથી 200 માઇલ છે, 4 કલાકનો રસ્તો છે અને બસમાં તમારે જવાનું. અમારા પ્લેનના બધા પેસેન્જરો બસોમાં બેસીને નીકળી ગયા, પણ અમે 3 અને બીજા 2 કોઈક હતા, એ હજુ એરપોર્ટ ઉપર આમથી આમ ગોળ ગોળ ઘૂમીએ. અને પછી અમે ત્યાંથી આમ બહાર નીકળ્યા એટલે પછી કોઈને પૂછ્યું, ભાઈ પેલા ભાઈને મેં ફોન કર્યો, મેં કીધું અબરડીન અમે આવી ગયા ભગત, તમે દેખાતા નથી. મને કે સમય તમે અબરડીન નથી ઉતર્યા, તમે તો બીજે ઉતર્યા છો કે, અને ત્યાંથી હજુ બસમાં તમારે આવવાનું છે. મેં કીધું અહીંથી બસ લેવાની છે, તો કે હા. મેં કહું બસ ક્યાં અહીં આગળ હોય, તો કે બહાર જશો ને તો ત્યાં હશે, કોઈને પૂછો.
તે અમે કોઈને પૂછ્યું તો એને કીધું કોલી બસ તમારી વાટ જોઈને, તમારી જ વાટ જોઈને, કારણ કે એ લોકો પેસેન્જરનું લિસ્ટ કરતા હોય તો કે આટલા હજુ આવ્યા નથી, આખી બસમાં અમે 5 જણ હતા ત્યારે, બસની સવારી વિદેશમાં કરી પહેલી અને ત્યારે અમે પહોંચ્યા. હવે પ્લેન તમને ક્યાં ઉતર્યું છે બરાબર એ ખબર નથી, એમ આપણને થઈ ગયું અબરડીન ઉતરી ગયું છે, પણ આપણને નથી ખબર કે આ કઈ જગ્યાએ, પણ ઉતારવાવાળાને તો ખબર છે, અહીં તો એને બીજી વ્યવસ્થા કરી છે. એમ ભગવાન, ભગવાનના મોટા સાધુ પાયલોટ જેવા છે, એની ઉપર વિશ્વાસ મૂકીને આપણે હાલ્યા કરીએ, કદાચ વાતાવરણ બગડે ને ક્યાંક ઉતારવા પડે ને તો પાછી બસની વ્યવસ્થા કરી દે, અક્ષરધામ સુધી પહોંચી જવાય, બે ફિકર રહેવું. પણ બે વસ્તુની જરૂર પડે, એક ભગવાન અને ભગવાનના મોટા સાધુનો સતત સમાગમ, અને બીજું ભગવાન અને ભગવાનના મોટા સાધુનો અડગ વિશ્વાસ, એની અંદર સતત એવી ભાવના કે મારા હિત કરતા છે આજ સુધી, અને મારું અહિત નથી કર્યું તો હવે નહીં જ કરતા હોય, આવો વિશ્વાસ આ જો હોય તો સહેજે સહેજે ભગવાન સુધી પહોંચી શકાય, અને એનો નિશ્ચય પણ અડગ રહે. માટે મહારાજ કે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો તો અડગ નિશ્ચય થાય, ઇત્યાદિ ઘણીક વાર્તા કરી છે, પણ આ તો દિશ માત્ર લખી છે. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું 70મું થયું. વાલા ભક્તો, આવતા શનિવારે જે સભા થશે એમાં બીજા પ્રકરણની 19મી વાત, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, એની ઉપર અહીં સંતો કથા વાર્તા કરશે, તો ખાસ દરેક ભક્તોએ વાંચીને આવજો, જેનાથી તમે એની ઉપર વાંચો, વિચારો, વિમર્શ કરી રાખો. અને આ બધું જેટલું છે એ ડિસેમ્બરના એન્ડની અંદર આની પરીક્ષા લેવાશે, પરીક્ષાની અંદર આપણે સારી રીતે આપણે બધા રિઝલ્ટ લાવીએ, સારી મહેનત કરીએ, એના માટે સંતોએ એવું આયોજન કર્યું છે. તો દરેક ભક્તો આ વચનામૃતને જો ધ્યાનથી વાંચજો, વિચારજો, કોઈ પ્રશ્ન હોય વચનામૃત સંબંધી તો સંતોને ઈમેલથી અથવા ફોન દ્વારા પૂછજો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજ.